નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 548મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિતિલિયા કેટલીક વિશિષ્ટ અને કેટલીક દુર્લભ વનસ્પતિઓ વિશે માહિતી આપું છું કે કેટલીક દુર્લભ અને વિશિષ્ટ રચના ધરાવતી હોય એવી વનસ્પતિઓ ઉપર, એટલે કે કેટલીક રેર પ્લાન્ટ્સ ઉપર છે. એટલે બે બંને મિશ્ર વનસ્પતિઓ છે, કેટલીક વિશિષ્ટ છે અને કેટલીક દુર્લભ છે. એટલે વિશિષ્ટ એટલે કે એની ખાસ વિશિષ્ટતા હોય, પિક્યુલર ખાસ એની ખાસિયત હોય, ખાસિયત ધરાવતી વનસ્પતિ. તો પ્રથમ ફોટોગ્રાફ છે ફાયકસ ક્રિસ્ની, એટલે કે કૃષ્ણવડ. કૃષ્ણવડમાં જે પર્ણનો તલસ્થ ભાગ છે, નીચલી સપાટીએ જોડાયેલ હોય છે અને કૂપી જેવી કોન જેવી રચના કરે છે. અને એવું કહેવાય છે ભગવાન કૃષ્ણ આનાથી માખણ ખાતા હતા. તો આ કૃષ્ણવડ તરીકે પ્રખ્યાત છે ફાયકસ ક્રિસ્ની. અને બીજું પણ વડની જે એક પ્રકારની જાત છે ફાયકસ બેંગેલેન્સિસ વેરાયટી ક્રિસ્ની અથવા તો ફાયકસ ક્રિસ્ની, એટલે વડ જેવા જ આમાં ટેટા જોવામાં આવશે. તો પર્ણફલકનો તલસ્થ ભાગ છે, એટલે કે નીચલી સપાટીએ જોડાયેલ હોય છે અમુક, એટલે કે કૂપી જેવી રચના થાય છે. એટલે સરસ દેખાવ લાગે છે અને સુશોભન માટે કેટલાક ઉછેરે છે અને કેટલાક બરાબર, અને ગુટી કલમ દ્વારા ઉછેરી શકાય છે, ગુટી કરવી પડે છે. અને કટકા કલમથી પણ ઉછેરી શકાય, પણ કટકાથી ઘણી વખત નથી ઉગતું, એટલે ગુટી કરવી પડે છે. બાકી બીજથીને પણ ઉગી શકે, બીજ અમુક વખતે જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે ઓટોકાર્પસ હેક્ઝાપિટલસ, અને હુક ચંપો કહેવામાં આવશે. ઓટોકાર્પસ હેક્ઝાપિટલસ હુક ચંપો, એટલે કે આમાં પુષ્પવિન્યાસ, એટલે પુષ્પ હોય ત્યાં એક હુક જેવી રચના હોય છે, એટલા માટે હુક ચંપો કહે છે. લીલો ચંપો પણ કહેવામાં આવશે, અને બીજું નાગ ચંપો પણ કહે છે. પુષ્પો ખૂબ જ સુગંધિત હોય છે. અર્ટા બોટ્રિસ એ હેક્ઝાપિટલસ, અર્ટા બોટ્રિસ ઓડોરાટિસિમસ, આવા બે એના વૈજ્ઞાનિક નામ છે. એટલે સુગંધ છે, અડુઅર છે, એટલે નાગચંપો પણ કહે છે, લીલો ચંપો પણ કહે, અને સુગંધિત આરોહી વનસ્પતિ છે. એટલે હુક દ્વારા એ આરોહણ કરે છે, કાસ્ટ આરોહી લતા છે ઓટોકાર્પસ. આમાં કદાચ ભૂલ થઈ ગઈ હોય, અર્ટા બોટ્રિસ આમાં જે નામ છે એમાં ભૂલ છે, એ ઉપર લઈ જાઓ તો ફરીથી હું બોલી જાઉં. હા, હુક ચંપો છે તો એનો અર્ટા બોટ્રિસ હેક્ઝાપિટલસ. ઓટોકાર્પસ આપણે ફણસમાં આવે છે, તો અહીં ભૂલ થઈ છે વૈજ્ઞાનિક નામ લખવામાં. અર્ટા બોટ્રિસ એક્ઝાપિટલસ બરાબર, એને હુક ચંપો કહેવામાં આવે છે. બરાબર, હુક ચંપો એનું વૈજ્ઞાનિક નામ છે અર્ટા બોટ્રિસ એક્ઝાપિટલસ. ઓટોકાર્પસ છે એ ફણસમાં આવે છે, ફણસને ઓટોકાર્પસ કહેવામાં આવે છે. એટલે અહીં વૈજ્ઞાનિક નામ લખવામાં ભૂલ થઈ ગઈ છે. પછીનો ફોટોગ્રાફ છે એરિસિમા ટોર્ટુ ઓસમ, અને સર્પકંદ કહેવામાં આવશે. અને આની વિશિષ્ટતા એ છે, અને કોબરા લીલી પણ કહે છે, અને આનો પુષ્પવિન્યાસ એવો છે કે દૂરથી જુઓ તો કોબરા ફેણ માંડીને બેઠો હોય એવો આભાસ કરાવે છે. એટલા માટે આને કોબરા લીલી પણ કહે છે, અને આનો કંદ ઝેરી હોય છે. બરાબર, આમ દૂરથી જુઓ તો આનો પુષ્પવિન્યાસ ખીલ્યો હોય તો આખો કોબરા જેવી રચના દેખાડે છે, એટલા માટે. અને એરેસીમાની ઘણી બધી સ્પીસીસ છે,
અને આ ડાંગ જિલ્લામાં આ વનસ્પતિ જોવા મળે છે. એરેસી કુળની વનસ્પતિ છે. એરેસીમાં ટોર્ટુઓસમ અને એરેસીમાની બીજી ઘણી બધી સ્પીસીસ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આર્ઝીમોન મેક્સિકાના. હવે આ વનસ્પતિ છે એ ચોમાસું પૂરું થાય પછી ઉગે છે, એટલે ખાસ કરીને આ શિયાળામાં ઉગતી હોય છે, એટલે કે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આ વનસ્પતિ ઉગવાની શરૂઆત થાય અને એપ્રિલ મે મહિનામાં એમાં ત્યાં સુધીમાં, એટલે કે માર્ચથી એપ્રિલ મહિનામાં એમાં ફ્લાવરિંગ આવતું હોય છે અને પછી ફ્રૂટિંગ થતું હોય છે. દારોડી મેક્સિકન પોપી આર્ઝીમોન મેક્સિકાના, તો આની આનો ક્ષીર પીળા રંગનો હોય છે. સામાન્ય રીતે ક્ષીર હોય છે, એટલે કે લેટેક્સ સફેદ રંગનું હોય છે, પણ આ વનસ્પતિનું ક્ષીર પીળા રંગનું હોય છે. આર્ઝીમોન મેક્સિકાના પછીનો ફોટોગ્રાફ કરશે તો દારોડી પછીનો ફોટોગ્રાફ છે મગફળી, અને માંડવી પણ કહેવામાં આવે છે. માંડવી, મગફળી, ભોંયફળી, ભોંયસિંગ, સિંગ પણ કહેશે. હવે આની વિશિષ્ટતા શું છે? અરેકિસ હાઇપોજિયા, તો આમાં ફ્લાવરિંગ મગફળીમાં બહાર આવે છે, પરંતુ ફ્રૂટિંગ છે એ જમીનમાં થાય છે, એટલા માટે અને ભોંયફળી પણ કહેવાય છે, ભોંયસિંગ કે અથવા ભોંયફળી. એટલે પોલિનેશન પણ થઈ જતું હોય છે અને પછી ફ્રૂટિંગ છે, બરાબર, મગફળીમાં ફ્લાવરિંગ બહાર જોવા મળે છે અને પછી ફ્રૂટિંગ થાય ફલન પછી, એટલે એને સુઈયા બેસે છે અને એ પછી જમીનમાં ફળ બેસે છે. એટલે આ એક વિશિષ્ટ વનસ્પતિ છે મગફળી, માંડવી કે ભોંયસિંગ કે, બરાબર, તો આમાં એ જોવા મળે છે મગફળીમાં. પછીનો ફોટોગ્રાફ છે એબ્રોમા ઓગસ્ટા, અને ઉલટ કમલ કહેવામાં આવે છે, ઉલટ કમલ. તો આમાં જે કમળ જેવું જ પુષ્પ હોય છે, પરંતુ ઊંધું લટકતું હોય, ઊંધું ખીલતું હોય છે, આમ પાંખડીઓ એ રીતની થઈ જતી હોય છે ને, એટલે ઊંધું પુષ્પ હોય, ઊંધું કમળ એવું જ લાગે છે, એટલે ઉલટ કમળ. આ ઉલટ કમળના બધા ફ્રૂટ થયેલા છે, બરાબર, ફ્રૂટિંગ છે, બરાબર. તો સ્ટર્ક્યુલેસીનો પ્લાન્ટ છે એબ્રોમા ઓગસ્ટા, તો આના પુષ્પો ઊંધા ખીલે છે ને, ફ્લાવરિંગ ફ્રૂટિંગ બંને સુંદર દેખાય છે. પછીનો ફોટોગ્રાફ છે ચોધારો, એનોસોમેલિસ ઇન્ડિકા, એનોસોમેલિસ ઓવાટા એના વૈજ્ઞાનિક નામ છે. ગુલાબી રંગના સરસ પુષ્પો ખીલે છે. આનું પ્રકાંડ છે નામ પ્રમાણે ચાર ધારવાળું હોય છે. આમ તો લેમિયેસી કુળનું ખાસ લક્ષણ જ છે ચાર ધારવાળું પ્રકાંડ, પરંતુ આમ આ ચોધારા તરીકે ખાસ પ્રખ્યાત છે, ચાર ધાર વાળું પ્રકાંડમાં હોય છે અને ગુલાબી રંગના પુષ્પો ખીલે છે, અને પુષ્પો ખીલે તો આ વનસ્પતિ ખૂબ સુંદર દેખાય છે. ચોધારા પછીનો ફોટોગ્રાફ છે તિવાર, એવિસિનિયા મરીના, એવિસિનિયા ઓફિસિનાલિસ, તો આ બધા મેંગ્રુવ વનસ્પતિ છે તિવાર. તો આમાં એક બે પ્રકારનું વિશિષ્ટતા છે. એક વિશિષ્ટતા એમાં નિમેટોફોર હોય, કેમ કે આ કાદવ કિચડ દરિયાકાંઠો હોય ત્યાં વનસ્પતિ ઉગતી હોય છે, અને એટલે કે જમીનની બહાર એમાં શ્વસન માટેના મૂળિયા ફૂટતા હોય છે અને છિદ્રો ધરાવે છે, એટલે શ્વસનમૂળ એને નિમેટોફોર કહેવામાં આવશે, અને છિદ્રો હોય છે તો છિદ્ર દ્વારા જે ઓક્સિજનની ઉણપ હોય છે, કાદવમાં ઓક્સિજન મળી શકતો નથી, એટલે ઓક્સિજનને ઉણપ પૂરી કરવા માટે આ નિમેટોફોર તિવારમાં જોવા મળશે, એટલે કે મેંગ્રુવ ચેરમાં જોવા મળશે અને આ દરિયાકાંઠે. બીજું આની વિશિષ્ટતા એ છે કે જ્યારે વનસ્પતિ, એટલે કે વૃક્ષ ઉપર કે ક્ષુપ ઉપર જ્યારે ફ્રૂટિંગ થયેલું હોય છે, આ ફળની અંદર જ બીજ છે અંકુરિત થઈ જાય છે, એટલે કે જરાયું જન્મી અંકુરણ, એટલે કે વીવી પેરસ જર્મિનેશન આમાં મેંગ્રુવમાં જ ખાસ જોવામાં આવતું હોય છે. કાદવ
એટલે ઉપર જ જે ફ્રૂટ હોય ફ્રૂટની અંદર જ બીજ બધા અંકુરિત થઈ જાય છે, અને અંકુરિત થયેલા સીધા જમીનમાં એટલે કે કાદવમાં પડે અને ઊગી નીકળે છે. તો આ મેંગ્રુવ છે એ તિવાર મેંગ્રુવ તરીકે એટલે કે ચેર તરીકે ઉગે છે. પછીનો ફોટોગ્રાફ છે એનાઇસોકિલસ કાર્નોસસ. લેમિયેસી કુળની વનસ્પતિ છે, ઊભો રતવેલીઓ તરીકે ઓળખાય છે. આ વનસ્પતિ રેર છે, દુર્લભ છે, એટલે કે અમુક વિસ્તારમાં જ જોવા મળશે. બરડા ડુંગરમાં આ વનસ્પતિ નોંધાયેલ છે. અગાઉની શિબિરમાં આ વનસ્પતિનો ફોટો મૂકેલ. તો આ વનસ્પતિ બરડા ડુંગરમાં જોવામાં આવશે, અને ખાસ કરીને બીજા એક ડુંગરમાં પણ જોવામાં આવશે, ઓસમમાં પણ કદાચ જોવામાં આવશે. તો એનાઇસોકિલસ કાર્નોસસ, આમાં ફ્લાવરિંગ ખૂબ જ સુંદર હોય છે. તો આ પણ રેર એટલે કે દુર્લભ વનસ્પતિ છે, ઊભો રતવેલી. પછીનો ફોટોગ્રાફ છે કાળું ફૂલડું. આમાં કાળું ફૂલડુંમાં બે જાતના પુષ્પોના રંગ જોવા મળતા હોય છે. એક તો આપણે વાદળી જાંબલી રંગના અને બીજું લાલ રંગના. તો એનાગ્લિસ આર્વેન્સિસ વેરાયટીસ સિરુલિયા, એનાગ્લિસ આર્વેન્સિસ વેરાયટી કોક્સિનિયા, એ રીતના અલગ અલગ વેરાયટી પડતી હોય છે. તો કાળું ફૂલડું છે એ શિયાળામાં જે શિયાળો પાક હોય છે એમાં નીંદણ તરીકે ઉગતું હોય છે, અમુક વિસ્તારમાં જોવા મળે છે. તો એનું ફ્લાવરિંગ ખૂબ જ સુંદર હોય છે, એનાગેલિસ આર્વેન્સિસ કાળું ફૂલડું. અને પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી, એલિયમ સેપા. ડુંગળીની તો ખેતી થાય છે એટલે કે દુર્લભ નથી, પરંતુ એમાં વિશિષ્ટતા એ છે આખો જે શલ્કકંદ છે એ પણ આવૃત થવાથી બને છે, બરાબર. એના જે આપ જુઓ છો કથે રંગના મૂળિયા દેખાય છે, સફેદ ડુંગળી છે અને બીજો લાલ ડુંગળી છે. તો એમાં મૂળનો ભાગ છે અને પછી પ્રકાંડનો ભાગ બહુ ઓછો હોય છે એટલે કે મર્યાદિત હોય છે. પ્રકાંડ એટલે કે ડિસ્ક જેવું જ હોય છે એનું પ્રકાંડ. મૂળની નીચે છીસ રકાબી જેવું ચપટું પ્રકાંડ હોય છે અને પછી આખા બધા સલકી પર્ણો શરૂ થઈ જાય છે ઉપરી આવરીત. તો ડુંગળી છે બે રીતે ઉછેરી શકાય છે. એક તો શલ્કકંદ વાવી દો તો પણ ઉગી જાય છે, અને બીજું ડુંગળીને બીજ વડે પણ ઉછેરવામાં આવે છે. શિયાળુ પાક તરીકે ડુંગળી ખાસ ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ, એલિયમ સેટિવમ. તો લસણ છે એ બધી શલ્ક કંદિકાઓ, ઘણી બધી કંદિકાઓ. ડુંગળી છે શલ્કકંદ છે, જ્યારે આ છે શલ્ક કંદિકાઓ છે, એટલે કે એક કંદની અંદર ઘણી બધી શલ્ક કંદિકાઓ જોવામાં આવશે. અને એ લસણની કળીઓ તરીકે ઓળખાય છે, અને એ કળીઓને તમે છૂટી પાડીને વાવી દો તો ઉગી જાય છે. તો લસણને વેજીટેટિવ પ્રોપાગેશન દ્વારા સહેલાઈથી ઉછેરી શકાય છે, અને રવિ પાક એટલે શિયાળુ પાક તરીકે લસણની ખેતી કરવામાં આવે છે. લસણ અને ડુંગળી બંનેમાં સલ્ફર એટલે કે ગંધક હોય છે. ગાર્લિક. પછીનો ફોટોગ્રાફ છે કીડામારી, એરિસ્ટોલોકિયા બ્રેક્ટિયાટા, એરિસ્ટોલોકિયા બ્રેક્ટિયોલાટા. તો કીડામારી છે એ વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગતી હતી, પરંતુ હવે બહુ ઓછી જોવામાં આવે છે. કીડામારી ઘણા આને શોધતા હોય છે, ખાસ કરીને કાજળ બનાવવા માટે કીડામારી એના પાનનો રસ વપરાતો હોય છે. બીજું કૃમિ કે અન્ય રોગોની સારવાર માટે પણ કીડામારીના પાનને વપરાતા હોય છે. તો કીડામારી રાખોડી ગ્રે કલર એટલે કે આછા લીલા રંગના એટલે કે ગ્રીસ પ્રકાર ગ્રીસ ગ્રીન પ્રકારના એના પાન હોય છે, એટલે ધૂમ્ર પતરા પણ કહી શકાય, ધૂમ્રપત્રી ધૂમ્ર પતરા, બરાબર. એટલે કે બહુ આછો લીલો કલર, એકદમ ડલ રાખોડિયો અથવા તો, બરાબર.
તો એરિસ્ટોલોકિયા બ્રેકિએટા, જે ફોન્ટનો કલર છે એ રંગનો, બરાબર. પછીનો ફોટોગ્રાફ છે સમુદ્ર સોસ, આર્જીરિયા સ્પેસિયોજા, આર્જીરિયા નર્વોસા એના વૈજ્ઞાનિક નામ છે. અને પાન ખૂબ સુંદર હોય છે અને પુષ્પો પણ ખૂબ જ મોટા અને સુંદર હોય છે. આમાં જે પર્ણની અંદર શીરાઓ સ્પષ્ટ દેખાય છે, બરાબર. ઉપલી સપાટી છે લીસી હોય છે અને નીચલી સપાટી હોય છે વેલ્વેટી, એટલે કે મખમલી હોય છે, બરાબર. તો આ એક આરોહી એ લત વનસ્પતિ છે અને ખૂબ ઝડપથી વધે છે. આના પાન છે ગળગુમણમાં ખાસ વપરાય છે અને બીજ પણ ટોનિક તરીકે વપરાય છે, મૂળ પણ ટોનિક તરીકે વપરાતા હોય છે. સમુદ્ર સોસ અને એના પાન છે એ ગેંગ્રીન પણ મટાડી શકે એવી શક્તિ છે, એટલે ગળગુમણ માટે સમુદ્ર સોસના પાન ખૂબ જ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે ઉટી ગણ, બ્લેફેરિસ મદ્રાસ પટેન્સિસ, બ્લેફેરિસ રિપિયન્સ ને આ બધી બ્લેફેરિસની ઘણી બધી જાતો હોય છે. આની ખાસ વિશિષ્ટતા એ છે કે આમાં એક ગાંઠમાંથી ચાર પર્ણો ઉદ્ભવતા હોય છે. તો ઉટીંગણને ઓળખવું સહેલું છે, જમીન પર પથરાતું હોય છે, થોડુંક વેલા સ્વરૂપ જોવા મળે છે, એટલે ભોંયસરસું જમીન પર પથરાતું હોય છે. તો આના બીજ છે એ ટોનિક તરીકે વપરાય છે, ઉટીંગણ. પછીનો ફોટોગ્રાફ છે જરેર, એને રિસામણું પણ કહેવામાં આવશે, બાયોફાઇટમ સેન્સિટિવમ, એટલે કે એના પાનને અડીએ તો સેન્સિટિવ હોય છે, એટલે કે લજ્જાઈ જાય છે, એટલે રિસામણું પણ કહે છે. અને બીજું નામ છે જરેર. અને પથરી તેમજ કેટલાક રોગોની સારવાર માટે આ જરેર ઉપયોગી વનસ્પતિ છે, એટલે લગભગ અડધો વેણ, એટલે 3 થી 4 ફૂટ 3 થી 4 ઇંચ, ફૂટ નહીં પણ 3 થી 4 ઇંચ, એટલે કે બરાબર અડધો ફૂટ નહીં એટલું એનું કદ હોય છે. 6 ઇંચ તો ભાગ્યે જ જોવા મળે, બાકી 4 ઇંચ 5 ઇંચ જેટલું જોવા મળે છે જરેર. અને જરેર છે ઈસેસ ગુંદર, એટલે કે આપણે સલાય ગુગળ, જરેર અને સાકર આ ત્રણેયનું મિશ્ર ચૂર્ણ છે, એ ખાસ કરીને પથરીની સારવાર માટે જૂનાગઢ બાજુ કેટલાક લોકો વાપરતા હોય છે. તો બાયોફાઇટમ સેન્સિટિવમ જરેર. પછીનો ફોટોગ્રાફ છે લાણો, રુદ્રવંતી, પલિયો પણ કહે છે, લાણો પલિયો, ક્રેસા ક્રેટિકા એનું વૈજ્ઞાનિક નામ છે. કોન્વોલ્યુલેસી કોની વનસ્પતિ છે અને સફેદ રંગના પુષ્પો ખીલે છે અને ચણા જેવા પાન છે. અને ખાસ આ વનસ્પતિ ખારાશનું સૂચન કરે છે, ખારાશ હોય ત્યાં આ વનસ્પતિ મોટાભાગે જોવા મળતી હોય છે. મોરડ અને બીજું લાણો બંને ખારાશ, જમીન ખારી હોવાનું સૂચન કરે છે. પછીનો ફોટોગ્રાફ છે કાગડોળિયો, કાર્ડિયોસ્પર્મમ હેલિકેકેબમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આનો ઇંગ્લિશમાં આને બલૂન વાઇન કહેવાય છે, બલૂન એટલે કે ફુગો, બરાબર. તો એનું ફ્રૂટ છે એ ફુગાની જેમ ફૂલાયેલું હોય છે, બરાબર. અંદર કેન્દ્રમાં 3 બીજ હોય છે અને બીજ છે કાગડાની આંખ જેવું હોય છે, એટલે કાગડોળિયો કહેવામાં આવે છે. સફેદ રંગનું ટપકું હોય છે, બીજ કાળું હોય છે અને સફેદ રંગનું ટપકું ધરાવે છે. તો કરોળિયાની સારવાર માટે આના બીજની માળા કેટલાક લોકો પહેરે છે અને બાકી સંધિવામાં એમાં આના પાન ને એ બધું વાપરતા હોય છે. આ એક સૂત્ર દ્વારા આરોહણ કરે છે, એટલે સૂત્રારોહી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે પતિંગ્યુપાની, ક્રિસ્ટિયા વેસ્પર ટિલિયોનેસ, બરાબર. હવે આ પાન છે એ પતંગિયા જેવા છે, એટલે પતંગ્યુપાની કહી શકાય, બરાબર. આના પર્ણ છે પતંગ્યુપાન, બરાબર, પતંગ્યુપાન. તો આના જે પર્ણ છે એ પતંગિયા જેવા છે, અને થોડુંક ઝૂમ કરશો, બરાબર,
આમાં આછા પીળા રંગના કે એવા સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે, અને આ આખું જે પર્ણ છે એ જો પતંગિયા જેવા જ દેખાય છે ઉપર, બરાબર, પતંગિયું બેઠું હોય એવા, બરાબર, સરસ લાગે છે. અને સુશોભન માટે આ ઉછેર કરવામાં આવે છે. તો આ પેપિલ્યુનેસી કુળની વનસ્પતિ છે, બાગ બગીચામાં ખાસ ઉછેરવામાં આવે છે. તો આ પણ દુર્લભ કહેવાય છે ગુજરાત માટે તો, પણ અમુક લોકો આ રીતના નર્સરીમાં એમાં ઉછેરતા હોય છે. પણ આના પણ ફ્લાવરિંગ હોય, ફ્રૂટિંગ હોય બહુ ઓછું થતું હોય, એટલે ઘણી વખત આ એક રોપામાંથી પછી બીજા રોપા બનાવવા થોડાક મુશ્કેલ પડતા હોય છે. ફ્રૂટિંગ થાય તો બી મળે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ચીમેડ, કેશિયા એપ્સસ, અને બીજું નામ છે કેમિક્રિસ્ટા એપ્સસ, બરાબર. તો ચીમેડની ખાસિયત એ છે કે આમાં પર્ણિકાની બે જોડ હોય છે, એટલે કે બે જોડ પર્ણિકા, એટલે કે કુલ ચાર પર્ણિકા હોય છે. એટલે કેશિયા કુંવાળિયાથી કુંવાળિયામાં છ પર્ણિકા હોય છે, એટલે કે ત્રણ જોડી, આમાં બે જોડી પર્ણિકા હોય છે, બરાબર. અને આમાં ચપટી સિંગ હોય છે, અને એના બીજ હોય છે એને લસોટી, અને આંખમાં ભરણ કરવા માટે વાપરતા હતા. આંખમાં લાલાશ આવી ગઈ, આંખની લાલાશ દૂર કરવા માટે આનો બીજને બીજાવરણ દૂર કરી અને બારીક લઢી અને આંખમાં ભરણ કરતા હતા ચીમેડ, બરાબર. ચમેડ પણ કહે ચીમેડ. અને બીજું આનું વૈજ્ઞાનિક નામ નવું ફરી ગયું છે, કેમિક્રિસ્ટા એપ્સસ, બરાબર. કેશિયા એપ્સસ એનું જૂનું નામ છે, અને કેમિક્રિસ્ટા એપ્સસ એનું નવું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે નાળિયેર, કોકોસ ન્યુસીફેરા, કોકોસ ન્યુસીફેરા. તો નાળિયેર છે એ ખાસ કરીને એની વિશિષ્ટતા એ છે, બાહ્ય ફ્લાવરણ રેસામય હોય છે, મધ્ય ફ્લાવરણ પણ રેસામય હોય છે, અને અંત ફ્લાવરણ છે એ કાષ્ઠીય હોય છે, એટલે કે ખોપરી જેવું કઠણ હોય છે, અને અંદર પછી એનામાં ભૂણપોષ હોય છે. ભૂણપોષ શરૂઆતમાં પ્રવાહી સ્વરૂપે એટલે પાણી જેવું હોય છે, લીલું નાળિયેર હોય, પછી ધીમે ધીમે જે અંત ફ્લાવરણ છે એની અંદરની સપાટી ઉપર મલાઈ જામે છે, અને ધીમે ધીમે બધી મલાઈ જામતી જાય, એમ પાણીનું પ્રમાણ ઓછું થતું જાય, અને છેવટે ત્રણ વાર ચાર વર્ષ જૂનું નાળિયેર હોય તો પછી ગડગડિયું બની જાય છે, અને પછી એમાંથી જે કોપરું છે છૂટું પડી જાય છે, અને એ પછી કોપરું છે એમાંથી પછી તેલ કાઢવામાં આવશે, જે કોપરેલ તેલ કહેવાય છે, અને એ કોપરા માંથી મીઠાઈ પણ બનાવવામાં આવશે. તો આ નાળિયેર છે એ એક બાજુ ત્રણ સ્કાર આવેલા હોય છે, એક સપ બરાબર એક છેડા ઉપર, અને ત્રણ સ્કાર હોય ત્યાં એ બાજુ એક બીજ આવેલું હોય છે, મગના દાણા જેટલું હોય છે બીજ, ક્રીમ કલરનું બીજ હોય છે, એટલે કે જે શેષ હોય છે ભૂણકોષ જામેલી મલાઈ જામેલી એના કરતાં થોડોક અલગ કલરનું હોય છે. અને એ ત્રણ સ્કાર હોય એ બાજુ મગ આકારનું ડંબેલ આકારનું આખું બીજ હોય છે, અને બીજ ને અંકુરિત થવા માટે આખે આખું નાળિયેર વાવવું પડે છે. આખું નાળિયેર વાવીએ તો જ એ બીજ અંકુરિત થઈ શકે છે, બરાબર. એટલે બીજને અંકુરિત થવામાં મદદરૂપ થાય છે એનું એન્ડોસ્પર્મ, એટલે કે ભૂણપોષ, એટલે કે જે મલાઈ જામેલી હોય એ નાળિયેરના બીજને અંકુરિત થવામાં મદદરૂપ થાય છે. અને જો અહીં બીજ છે અંકુરિત થઈ ગયું છે નાળિયેરની અંદર, અને જો બહાર છે કોટા દેખાય છે, બરાબર બરાબર બરાબર, એ જો ઉગી ગયું છે, બરાબર, એટલે આ નાળિયેર ઉગી ગયેલો છે, આને વાવી દો, બરાબર. આવી આવી ઘણી વાર આ રીતનું ઉગેલું નીકળતું હોય આ નાળિયેરને પછી જમીનમાં રોપી દો તો પછી નાળિયેરી તૈયાર થઈ જાય. તો ફળનો પ્રકાર અષ્ટિફળ ડ્રુપ. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે શિવલિંગી, અને કૈલાશપતિ કે તોપગોળા પણ કે, બરાબર.
કોરોપીટા ગ્વીએનેન્સિસ. તો આ વેસ્ટ ઇન્ડિઝ બાજુનું આ આ વૃક્ષ છે ગુએના, બરાબર. તો કોરોપીટા ગ્વીએનેન્સિસ, બરાબર, ગુએના વેસ્ટ ઇન્ડિઝનો ટાપુ છે, બરાબર. તો ત્યાં આ વનસ્પતિનું નેટિવ છે. તો અને તોપગોળા પણ કહેવામાં આવશે, એનો ફ્રૂટ છે તોપના ગોળા જેટલું, એટલે ટેટી જેવું ગોળ ફ્રૂટ હોય છે, બરાબર. જો ફ્રૂટ છે તે, બરાબર. અને આને 15-20 વર્ષે ફ્લાવરિંગ આવતું હોય છે, અને પ્રકાંડમાંથી એનો પુષ્પ વિન્યાસ નીકળતો હોય છે, અને પુષ્પ ફ્લાવરિંગ આવવાનું શરૂ થાય પછી 12 માસ દરમિયાન એને પુષ્પો આવતા જ હોય છે વારંવાર. તો આવી બધી લાંબો પુષ્પવિન્યાસ દંડ પ્રકાંડમાંથી નીકળતો હોય છે, એટલે 10-12 વર્ષે 15 વર્ષે આમાં ફ્લાવરિંગ શરૂ થાય, અને પછી ફ્રૂટિંગ થાય, એટલે ફ્રૂટ પછી ગોળ તોપગોળા જેવું ફ્રૂટ હોય છે, ગોળ શક્કરટેટી જેવડું, બરાબર. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે કાવા કટેક્યો, અને તેલિયો હેમકન પણ કહેવામાં આવે છે. કડાબા ઇન્ડિકા, કડાબા ફ્રુટિકોઝા એના વૈજ્ઞાનિક નામ છે. અને ઝૂમ કરશો તો ઈયળ આકારનું ફ્રૂટ આવે છે, ઘણા પક્ષીઓ ઈયળ સમજીને આ વનસ્પતિને ખાતા હોય છે, બરાબર. લીલા રંગની ઈયળ હોય એ રીતનું એનું ફ્રૂટ હોય છે, અને પછી ઉપરની છાલ છે એ જુદી પડી જાય છે ફળની છાલ, અને પછી લાલ રંગનું જોવામાં આવે છે. એટલે પક્ષીઓ ખાસ લીલી ઈયળ કે લાલ રંગની ઈયળ સમજીને અને આરોગતા હોય છે, અને પછી જ્યાં ચરકે અહીંયા આ વનસ્પતિ ઉગતી હોય છે. એટલે આનો કાવો કટકીઓ વધુ જોવામાં આવશે, અને જ્યારે ધોવો કટકીઓ ઓછો જોવામાં આવશે. તો આ ખાસ કરીને કેન્સરની સારવાર માટે કેટલાક લોકો આને વાપરતા હોય છે. તો વાડી ખેતરની વાડ તેમજ અડબા વિસ્તારમાં કાવો કટકીઓ જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે વૈજયંતી, વૈજયંતી માલા તરીકે પણ કહેવામાં આવે છે. કસાઈનું ઝાડું પણ કહે છે, કસાઈ પણ કહે છે, કસાઈ. કોઈક્સ લેખરીમાં જોબી એનું વૈજ્ઞાનિક નામ છે, બરાબર. તો આ વનસ્પતિમાં જે નર પુષ્પો અને માદા પુષ્પો અલગ અલગ જગ્યાએ હોય છે, ટોચના ભાગે નર પુષ્પો અને પછી માદા પુષ્પો નીચે હોય છે, બરાબર. તો આ માદા પુષ્પોમાંથી જે પછી ફલન પછી ફળ બને છે, બરાબર, એ ધાન્ય ફળ છે, અને એની અંદર કુદરતી રીતે છિદ્ર હોય છે, હોલ હોય છે, એટલે અને ફળની માળા બનાવવી ખૂબ સહેલી બની જાય છે, અને વચ્ચેનો ભાગ હોય સળી જેવો એ દૂર કરી લઈએ, કેમ કે વચ્ચેથી નર પુષ્પોનો આખો ડાંડલો નીકળતો હોય છે, અને એ વચ્ચેની સળી દૂર કરીએ એટલે હોલ જ હોય છે, અને એ સોય દોરા વડે આના જે ફળો હોય છે એની માળા બનાવવી બહુ સહેલી છે. વૈજયંતી માળા વૈષ્ણવ લોકો ખાસ કરીને અને માળા કૃષ્ણ ભગવાનને અર્પણ કરે છે અને પોતે પણ પહેરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો આ એક વેજંતી એક પ્રકારનું ઘાસ છે, અને પછીનો ફોટોગ્રાફ છે કોલ્ડિનિયા પ્રોકુમ્બન્સ, બાસરીઓ ઓખરાડ. આ પાણી ભરેલું જે ખાડા ખાબોચિયા હોય, તળાવ હોય, ત્યાં પાણી આશરે ઓછું થાય, આશરે બરાબર પાણીનો જેમ સુકાતું જાય ત્યારે આ વનસ્પતિ ઉગતી હોય છે, અને આના બોરાજી નેસીની આ કુની આ વનસ્પતિ છે કોલ્ડેનિયા પ્રોકુમ્બન્સ. અને જે ઝૂમ કરશો સરસ મજાનું એમ્બોર્સ કરેલું હોય એવી પર્ણ ઉપર ડિઝાઇન છે, જુઓ. અને આ વનસ્પતિને જોવાની ખૂબ મજા આવે, બરાબર. એમ્બોર્સ થયેલી, બરાબર, એમ્બોર્સ થયેલું આખું પર્ણ ફલક છે, પર્ણનો ભાગ છે એ આખો એમ્બોર્સ થયેલો હોય છે, એમ ડિઝાઇનો આવે, એટલે આને જોવાની ખૂબ મજા આવે. તો આ એની ખાસ વિશિષ્ટતા છે. પછીનો ફોટોગ્રાફ, બાસરી ઓખરાડ પછી છે સિઝામ પેલોસ પરીરા, અને વેણીવેલ કહે છે, ધોવી પાટ પણ કહે છે. આમાં નર વેલો અને માદા વેલો ભાઈ અલગ અલગ થાય છે, અમુક બીજમાંથી નર વેલા થાય છે અને અમુક બીજમાંથી માદા વેલા થાય છે.
તો માદા વેલામાં જે આ વનસ્પતિ ફિમેલ ક્રીપર છે બરાબર, અને આમાં જે પુષ્પવિન્યાસ છે એ વેણી જેવો હોય છે, એટલે વેણી વેલ કહેવામાં આવે છે. અને ઝૂમ કરશો એટલે જુઓ તો વેણી હોય, ગૂંથેલી હોય, ચોટલામાં વેણી લગાડેલી હોય, તો એ રીતનો આખો પુષ્પવિન્યાસ છે. તો એનાથી કારણે વેણી વેલ નામ આપ્યું છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે થેક સાયપ્રસ બલ્બોસસ. હવે આ વનસ્પતિ છે ભીના વાડી ખેતરમાં પણ ચોમાસામાં તો જોવામાં આવશે, પિયત થતું હોય ત્યાં જોવામાં આવશે, બીજો જલજ વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ જોવામાં આવશે. થેક અને બીજું આને થેગી પણ કહેવામાં આવશે. આ ઝૂમ કરશો તો આના જે મૂળનો ભાગ છે ત્યાં ખાસ કરીને અંડાકાર એક સલ્ક હોય છે, કથ્થઈ રંગનો બલ્બ હોય છે, અને એટલા માટે આનું વૈજ્ઞાનિક નામ છે સાયપ્રસ બલ્બોસસ આપ્યું છે. બલ્બને કારણે બલ્બ હોય છે, અને બલ્બને છૂટો પાડી એક છોડમાંથી એક બલ્બ મળે તો એ બલ્બને છૂટો પાડી અને પછી બાફવામાં આવે છે, અને પછી ઉપરની છાલ છે સલ્કકંદની છાલ કથ્થઈ રંગની હોય છે, દૂર કરે એટલે સફેદ રંગનો અંડાકાર બીજ હોય છે, સ્ટાર્ચથી ભરપૂર હોય છે, ખવાય છે. તો આ જલજ વનસ્પતિ છે સાયપ્રસ બલ્બોસસ થેક. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે કડવી નાય કોરેલો કાર્પસ એપીજીયસ. તો કડવી નાય છે આ પણ દુર્લભ વનસ્પતિ છે, રેર. આમાં બે સ્પીસીસ છે, કોરેલો કાર્પસ એપીજીયસ અને કોરેલો કાર્પસ કોનો કાર્પસ, બરાબર. તો આ બે સ્પીસીસ છે કડવી નાયની, બરાબર. અને મરચી કંદ પણ કહે છે, જમીનમાં કંદ થાય છે, અને કંદને ઘેલા સોમનાથ બાજુ ઘીના ઘડા પણ કહે છે. અને કંદ રેચક હોય છે અને મરચા જેવા કંદ હોય છે, અને ફ્રૂટ પણ મરચા આકારના હોય છે, એટલે મરચા જેવું ફ્રૂટ હોય છે, અડધું લીલું હોય અને અડધું લાલ એ રીતનું ફ્રૂટ જોવા મળતું હોય છે. તો આ રેર વનસ્પતિ છે અને આને ખાસ ઉછેરવાની જરૂર છે. કડવી નાય નાયકંદ ઘણા આને કંદ ખોદી ખોદીને વાપરતા હોય છે દવામાં, તો આને ખાસ ઉછેરવાની જરૂર છે કડવી નાય. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે સિસ્ટિંકી ટ્યુબ્યુલોજા, અને પીરો જોગીડો કહેવામાં આવે છે, પીઓ આગ્યો અથવા પીઓ જોગીડો. સિસ્ટિંકી ટ્યુબ્યુલોજા આ એક પીલુડી સાલ્વાડોરાની સ્પીસીસ છે, સાલ્વાડોરા ઓલિયોડિસ સાલ્વાડોરા પર્સિકા. એના મૂળ નજીક આ વનસ્પતિ ઉગતી હોય છે, એટલે કે રૂટ પેરાસાઇટિક પ્લાન્ટ છે પીઓ જોગીડો. તો ફક્ત આ રીતનું જોવા મળતું હોય છે, બરાબર. રૂટ પેરાસાઇટિક પ્લાન્ટ છે એટલે યજમાન વનસ્પતિના જે મૂળિયા હોય એમાંથી આ વનસ્પતિ ખોરાક અને પાણી બંને મેળવે છે, એટલે ટોટલ રૂટ પેરાસાઇટિક પ્લાન્ટ છે આ પ્યો જોગીડો સિસ્ટિંકી ટ્યુબ્યુલોજા. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે કેથેરન્થસ પુસિલસ, અને પર્વતી રાય કહે છે, બરાબર. કરપતિ રાય અને પર્વતી રાયની એવા બધા નામ આપેલા હોય છે, અને બારમાસીની આ જાત છે, બરાબર. આ ચોમાસામાં જોવામાં આવશે, પર્વતીય વિસ્તાર હોય ડુંગરાળ વિસ્તાર એટલે પર્વતી રાય પણ કહેવામાં આવશે. આ પ્રમાણમાં ઝેરી વનસ્પતિ છે, એની સિંગ એકદમ પાતળી હોય છે, સફેદ રંગના બારમાસી જેવા પુષ્પો હોય છે, પણ પુષ્પોનું કદ નાનું હોય છે, પાન સામસામે હોય છે અને લગભગ અડંડી જેવા દેખાય છે, બરાબર. અને આ એની ફ્રૂટ છે અને અંદર રાય જેવા બીજ હોય છે, એટલે પર્વતીય રાય કહેવામાં આવે છે, એટલે ડુંગરાળ વિસ્તારમાં વનસ્પતિ ચોમાસામાં ઉગતી જોવામાં આવશે પર્વતીય રાય. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે કાળી મુસલી કુર્કુલીગો ઓર્કી ઓઇડિસ. તો આ વનસ્પતિ રેર છે, દુર્લભ છે, આ પણ ડુંગરાળ વિસ્તારમાં ચોમાસામાં ઉગતી જોવામાં આવશે, બરાબર. કાળી મુસલી જમીનમાં એને કંદ થાય છે, અને એ કંદ શક્તિવર્ધક હોય છે, અને આ વનસ્પતિ બહુ ડુંગરાળ પ્રદેશમાં મર્યાદિત વિસ્તારમાં જોવામાં, ડુંગરા ફેર્યા હોય
બરડા ડુંગર હોય કે ઓસમ ડુંગર હોય, તો આમાં ભાગ્યે જ આ વનસ્પતિ જોવા મળે. કોઈનું ધ્યાન પડે તો આ વનસ્પતિ જોવા મળે. બરાબર, તો આ એક રેર વનસ્પતિ છે, દુર્લભ, ડુંગરાળ વિસ્તારમાં જોવા મળશે કાળી મુસળી, અને ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળશે. પછીનો ફોટોગ્રાફ છે બોટલ બ્રશ કેલિસ્ટ્રોમોન લેન્સિયોલેટસ. આ ઓસ્ટ્રેલિયનનું નેટિવ છે બોટલ બ્રશ. બાગ બગીચામાં સુશોભન માટે ઉછેરવામાં આવશે. આ એક વિશિષ્ટ વનસ્પતિ એવી છે, સુગંધ તો પાનમાં ધરાવે છે, પરંતુ આનો જે પુષ્પવિન્યાસ છે એ બોટલ સાફ કરવાનું જે બ્રશ હોય છે ને એના જેવો હોય છે. એટલા માટે આનું વિજ્ઞાન જે અંગ્રેજી નામ છે એ બોટલ બ્રશ તરીકે પ્રખ્યાત થયેલ છે. તો આ બોટલ આકારનું, બોટલ સાફ કરવાનું જે બ્રશ હોય છે એની જેમ બધા ફરતા ફરતા એના પુષ્પો ગોઠવાયેલા હોય છે, પુષ્પકો બધા, ઘણા બધા પુષ્પો. તો આખો એનો પુષ્પ વિન્યાસ છે બરાબર બોટલ બ્રશનો. તો એક સુશોભન માટે ઉછેરાતું ઝાડું છે. પછીનો ફોટોગ્રાફ છે નાક છીકણી સેન્ટીપીડા મિનિમા, સેન્ટીપીડા ઓર્બિક્યુલારિસ, આવા એના વૈજ્ઞાનિક નામ છે. આ પણ દુર્લભ વનસ્પતિ છે નાક છીકણી, અને સૂંઘવાથી છીંકો આવે એટલે નાક છીકણી કહેવામાં આવે છે. બરાબર, એસ્ટ્રેસી કુહની એટલે કે કોમ્પોઝિટી કુહની આ વનસ્પતિ છે નાક છીકણી, અને બહુ દુર્લભ છે, ખૂબ જ દુર્લભ છે, વેરી રેર પ્લાન્ટ છે. તો આને ઉછેરવાની ખાસ જરૂર છે, અને બીજ પરિપક્વ બીજ મેળવી અને ઉછેર કરવાની ખાસ જરૂર છે નાક છીકણી. પછીનો ફોટોગ્રાફ છે મોર ઢૂંઢ્યું ડાઇક્રોસ્ટેકિસ સિનેરિયા, એનું વૈજ્ઞાનિક નામ છે મોર ઢૂંઢ્યું મઢીન વેલંતરો, અને આ બધા અલગ અલગ નામ છે. આની ખાસ એ વિશિષ્ટતા છે કે આના પુષ્પ વિન્યાસની અંદર અડધા પુષ્પકો પીળા રંગના હોય છે, બરાબર, અને અડધા ગુલાબી રંગના હોય છે. અને ગુલાબી રંગના જે પુષ્પકો હોય સવારમાં ગુલાબી રંગના ખીલા હોય, બપોર પછી જુઓ તો સફેદ રંગના થઈ જાય છે, એટલે કે કલર ફેડિંગ, કલર ઉડી જાય છે. તો એ ખાસ કરીને વંધ્ય પુષ્પો હોય છે, ખાસ કરીને જે ગુલાબી રંગના પુષ્પો છે એ વંધ્ય પુષ્પો છે, અને પીળા રંગના જે બધા પુષ્પકો છે એ બધા ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ, બરાબર, પુષ્પકો છે. ફલન પછી પીળા પુષ્પોમાં ફળ બનતા હોય છે, અને ફળ એકદમ કુંતલાકાર જલેબી જેવા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ઇરેન્થિમમ રોજિયમ, અને મછેસી તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું નામ છે દસમૂલી. તો આ જૂનાગઢના ડુંગરોમાં આ વનસ્પતિ ઉગતી હોય છે, અને જે બ્રેક્ટ હોય છે, બ્રેક્ટ નિપત્રો, પુષ્પવિન્યાસની અંદર જે નિપત્રો હોય છે એ લીલા રંગના કાબર ચિત્રા હોય છે, અને એનાથી ખાસ ઓળખાઈ જાય છે. બીજું જે રોજિયમ એટલે કે પર્પલ રંગના પુષ્પો હોય છે, અને પર્પલ ગુલાબી જેવા, બરાબર, તો એનાથી એનું જાતિવાચક નામ રોજિયમ અપાયેલું છે. તો ઇરેન્થિમમ રોજિયમ, અને જમીનમાં એને દસ મૂળી આવે છે એટલે દસ મૂળી તરીકે પણ ઓળખાય છે. તો આ પણ અમુક વિસ્તાર પૂરતી જ આ વનસ્પતિ જોવા મળે છે, એટલે ડુંગરા વિસ્તારમાં આ વનસ્પતિ જોવા મળે છે. પછીનો ફોટોગ્રાફ છે સતમૂલી ઇલિટેરિયા એક કૌલિસ. આમાં પાન છે જમીન ઉપર પથરાયેલા હોય છે, અને પછી આખો લાંબો પુષ્પવિન્યાસ દંડમાં પુષ્પો ખીલતા હોય છે, અને આ પણ એકન્થેસી કુહની જ વનસ્પતિ છે, અને આ પણ જૂનાગઢ વિસ્તારમાં જોવામાં આવતી હોય છે ખાસ કરીને, અને પથરા જમીનમાં એમાં આ વનસ્પતિ ઉગતી હોય છે દસમૂલી અને સતમૂલી ઇલિટેરિયા એકોલિસ. પછીનો ફોટોગ્રાફ છે ગાઉ જબાન એલિફેન્ટોપસ સ્કેબર. આ પણ બહુ ઓછી જોવા મળતી વનસ્પતિ છે, ગાયના જીભ જેવું પાન હોય છે એટલે, અને
ગાવ જુબાન કહેવામાં આવે છે, એલિફેન્ટોપસ સ્કેબર. અને ગાવ જુબાન ત્રણ ચાર વનસ્પતિને ઓળખવામાં આવશે. એક તો આ છે એલિફેન્ટોપસ સ્કેબર, બીજું એક ભોંપાત્ર છે એને પણ ગાવ જુબાન કહે છે, પછી આપણે જોયું સતમૂલી એને પણ ગાવ જુબાન કહે છે, અને એ રીતની ત્રણ ચાર વનસ્પતિ છે. અનોસ્મા બ્રેક્ટિએટમ એને પણ ગાવ જુબાન કહેવામાં આવે છે, બરાબર. એટલે ત્રણ ચાર વનસ્પતિઓને ગાવ જુબાન તરીકે ઓળખવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે એન્ટેડા સ્કેન્ડેન્સ, જંગલી આંબલીઓ. તો આનું જે બી ફળ ને બીજ ને બધું ખાસ વિશિષ્ટ છે. આ એક કાષ્ઠી લતા થાય છે, અને એની જે ફળની જે સિંબ હોય છે, સિંગ ફ્રૂટ, તો ફ્રૂટ 3 થી 4 ફૂટ કે 5 ફૂટ જેવું લાંબુ થતું હોય છે, અને લગભગ 3 થી 4 ઇંચ પહોળું થાય છે, બરાબર. 4 ઇંચ જેવું, 3 થી 4 ઇંચ પહોળું હોય છે, બરાબર, અને 4 થી 5 ફૂટ લાંબુ હોય છે ફળ. અને અંદર આ રીતના ગોળ 2 રૂપિયાના સિક્કા જેવડા, મોટો 2 રૂપિયાના સિક્કા જેટલા એના બીજ હોય છે, અને આને જંગલી આંબલીઓ કહેવામાં આવે છે. અને બીજની અંદર સેપોનિન હોય છે, સોજા ઉપર કેટલાક લોકો વાપરતા હોય છે, સોજા ઉપર લગાડે છે. આનો બીજનો ઘર હોય છે સફેદ રંગનો. એ પછીનો ફોટોગ્રાફ, તો આ રેર છે જંગલી આંબલીઓ. પછીનો ફોટોગ્રાફ છે એ વિપુલ પ્રમાણમાં જોવામાં આવશે, જલજ વનસ્પતિ છે. ઇંગ્લિશમાં એને વોટર હાયસિન્થ કહેવામાં આવશે, અને ગુજરાતીમાં જલકુંભી, આઇકોર્નિયા ક્રેસિપિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને જેનો પર્ણનો જે ભાગ છે ફૂલાયેલો હોય છે, કુંભ જેવો હોય છે, એટલે જલકુંભી, અને પાણીમાં તરતી હોય છે. અને આનો ઉપદ્રવ ખૂબ જોવામાં આવશે જલાશયમાં, એક આ થઈ હોય તો પાણીની અંદર, તો પછી ટૂંક સમયમાં આખી પાણીની સપાટી ઢાંકી દે એટલી બધી વધી જતી હોય છે, એટલે કે વેજીટેટિવ પ્રોપાગેશન પણ થતું હોય છે, અને ફ્રૂટિંગ પણ થતું હોય ને, એટલે ખૂબ ઝડપથી આ પાણીની સપાટીને ઢાંકી દે છે, વેજીટેટિવ પ્રોપાગેશન પણ થતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પીઓ ભાંગરો. આ વનસ્પતિ ચોટીલા બાજુ જોવા મળે, ફ્લેવેરિયા ટ્રાયનર્વિયા એનું વૈજ્ઞાનિક નામ છે, પિયા ભાંગરા તરીકે ઓળખાય છે. એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે, એટલે આમાં અમુક મર્યાદિત વિસ્તારમાં આ વનસ્પતિ જોવામાં આવશે. આમાં જે ટ્રાયનર્વિયા છે, અને ઝૂમ કરશો પિયા ભાંગરાને ઝૂમ કરીએ તો એમાં 3 શીરાઓ જોવામાં આવશે, એટલા માટે, બરાબર, ટ્રાયનર્વિયા એનું વૈજ્ઞાનિક નામમાં જે જાતિવાચક નામ છે ટ્રાયનર્વિયા આપ્યું છે, બરાબર. તો એમાં 3 શીરાઓ આપ જોઈ શકો છો, બરાબર. તો આ પ્યો ભાંગરો, તો આ અમુક વિસ્તાર પૂરતો મર્યાદિત છે. પછીનો ફોટોગ્રાફ છે સાતરો પીતપાપડો. હવે પીતપાપડા 4 પ્રકારના છે, સાતરો પીતપાપડો, પરપટ પીતપાપડો અથવા તો ઘાસિયો પીતપાપડો, ખડસેલિયો પીતપાપડો, અને ચોથો છે પલાશ પીતપાપડો. અને આ ખાસ કરીને શિયાળો પાકમાં નિંદણ તરીકે આ વનસ્પતિ ઉગે છે સાતરો પીતપાપડો, પણ અમુક વિસ્તાર પૂરતો જ આ વનસ્પતિ જોવામાં આવશે, એટલે ઉત્તર ગુજરાતમાં ખાસ આ વનસ્પતિ જોવામાં આવશે. શિયાળો પાકની અંદર આ નિંદણ તરીકે ઉગે છે. ફ્યુમેરિયા ઇન્ડિકા, ફ્યુમેરિયા પાર્વીફ્લોરા, તો ગુલાબી રંગના પુષ્પો હોય છે, અને આના પાનને બધું ચાખીએ તો આપણને કડવું લાગે છે, ખૂબ કડવું હોય છે, એટલે કૃમિ, તાવ, મધુપ્રમેહ, કમળો વગેરેની સારવાર માટે ઉપયોગી વનસ્પતિ છે સાતરો પીતપાપડો. પછીનો ફોટોગ્રાફ છે ખીરોડી, એસ્કલેપી એડેસિકોની આ વનસ્પતિ છે. આ ખૂબ રેર છે, દુર્લભ વનસ્પતિ છે. ગ્લોસોનીમા વેરિયન્સ, અને આ જે કાચા ફળ હોય છે ખવાય છે ખરખોડીની જેમ, એટલે એસ્કલેપી એડેસિકોની વનસ્પતિ છે. જમીન ઉપર પથરાતી અથવા થોડીક ઊંચી થતી હોય છે, બરાબર, બહુ જમીન ઉપર બહુ ઊંચી નથી થતી, એટલે 1.5 ફૂટ જેટલી જ ઊંચી થતી હોય છે.
ગ્લોસિયોનીમા વેરિયન્સ ના ફ્રૂટ હોય કાચા, એને ખીરોડી તરીકે, ખીરોડી અથવા ખીરોલી, બરાબર, એના કાચા ફળો હોય છે, સ્થાનિક લોકો ખાતા હોય છે, પણ બહુ દુર્લભ વનસ્પતિ છે. કચ્છમાં આ વનસ્પતિ નોંધાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે મેલિના હિસ્ટ્રિક્સ, મેલિના ફિલિપેન્સિસ, એના બે વૈજ્ઞાનિક નામ છે, જૂનું નવું. તો મેલિનામાં જી લખવો પડે છે પણ એનો ઉચ્ચાર થતો નથી, એટલે કે સાયલેન્ટ છે. તો મેલિના હિસ્ટ્રિક્સ, મેલિના ફિલિપેન્સિસ, ચોટલા વેલ અને પીવી લટકણ વેલ પણ કે, ભીંગડા વેલ પણ કે, તો આ સુશોભન માટે ઉછેરવામાં આવશે અને કટકા કલમ વડે ઉછેરી શકાય છે અને બીજો બીજ વડે પણ ઉછેરી શકાય છે. આ વર્બીનેસી કુળની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ, તો એનું ફ્લાવરિંગ નીચે લટકતું હોય, સરસ લાગે છે. પછીનો ફોટોગ્રાફ છે ઝીણકી મુંડી, ગ્રેન્જિયા મધેરાસ પટાના. આ ખાસ કરીને ભીનાશ રહેતી હોય, ભીનાશવાળો વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ જોવામાં આવતી હોય છે. ઝીણકી મુંડી પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે અને સરસ દેખાવાનો સરસ લાગે છે. પછીનો ફોટોગ્રાફ છે ડીકામાળી, અને માલણ પણ કહેવામાં આવે છે. અને બે જાત છે, ગાર્ડેનિયા ગમી ફેરા, ગાર્ડેનિયા રેજીની ફેરા, બરાબર, ગમી ફેરા અને રેજીની ફેરા, બરાબર. તો આમાં જે અગ્રકલિકા છે, ઝૂમ કરશો જિજ્ઞેશભાઈ, તો આમાં પીળા રંગનો ગુંદર છે, આછા પીળા રંગનો, બરાબર, અગ્રકલિકા એ જામેલો છે. જો તો એ ગુંદર એકઠો કરતા હોય છે ઘણા, ખાસ કરીને ઘૂમલી બાજુ તો ડીકામાળીનો ગુંદર ખાસ ભેગો કરતા હોય છે. અને એને સંસ્કૃતમાં એને નાડી હિંગુ કહેવામાં આવે છે, અને હિંગ જેવો સ્વાદ હોય છે, બરાબર, એટલે અને ગુંદરને મોંમાં મૂકો તમને હિંગ જેવો સ્વાદ લાગે છે. પેટસૂર, આફરો અને એમાં વપરાય છે ઔષધિ તરીકે. બીજું ધૂપ કરવા માટે પણ વપરાય છે, એટલે આને ધૂપેલ તેલ કે ધૂપ બનાવવા માટે, માલણ જનાર્દન ધૂપ બનાવવા માટે, ખાસ કરીને ડીકામાળીનો જે અગ્રકલિકાનો જે ગુંદર હોય છે એ વપરાય છે. પછીનો ફોટોગ્રાફ, તો માલણ ડીકામાળી પણ બહુ રેર છે, એને ખાસ ઉછેરવાની જરૂર છે, અમુક વિસ્તારમાં પૂરતી જ મર્યાદિત છે. પછીનો ફોટોગ્રાફ છે ચરેલ કર્ણઝો, અને સંસ્કૃતમાં કહેવામાં આવે છે ચીર બિલવા, હોલોપટેલિયા ઇન્ટીગ્રીફોલિયા, એનું વૈજ્ઞાનિક નામ છે હોલોપટેલિયા ઇન્ટીગ્રીફોલિયા. તો આના ફળની ખાસ વિશિષ્ટતા એ છે, એકદમ કાગળ જેવા ચપટા ફળ હોય છે, વચ્ચે એક બીજ હોય છે, બરાબર. તો આ બધા ચપટા ફળ છે, કાગળ જેવા છે, જો જે ઘેરો કલર છે એ ત્યાં એનું બીજ આવેલું હોય છે, બરાબર. બીજ કેટલાક લોકો ખાતા હોય છે, તો આને ઉછેરવું સહેલું છે, બરાબર. સપક્ષ હલકા બીજ હોય છે, ચપટા ફળ ચપટા હોય છે અને હલકા હોય છે વજનમાં, અને વચ્ચે એક બીજ હોય છે. તો ચરેલ કણઝો ચીરબિલ્વ એનું વૈજ્ઞાનિક નામ છે હોલોપટેલિયા ઇન્ટીગ્રીફોલિયા. પછીનો ફોટોગ્રાફ હિબિસ્કસ મ્યુટાબિલિસ. હવે આ એક બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે માલવેસી કુળની વનસ્પતિ છે મ્યુટાબિલિસ. આમાં શરૂઆતમાં જ્યારે સવારમાં પુષ્પ ખીલ્યું હોય ત્યારે ગુલાબી રંગનું, સફેદ રંગનું હોય, બપોર પછી ગુલાબી રંગનું થાય છે, એટલે કલર ચેન્જ થાય છે. સવારમાં સફેદ રંગનું ખીલ્યું હોય, પછી બપોર પછી 4-5 વાગે જુઓ તો એ પુષ્પ ગુલાબી રંગનું થઈ જાય છે, એટલે કે આમાં કલર ચેન્જ થાય છે. અમુકમાં કલર ફેડ થતું હોય છે, ગુલાબીમાંથી સફેદ થતું હોય છે, આમાં ઉલટું થાય છે. સફેદ રંગનું ફૂલ ખીલ્યું હોય સવારમાં 9 વાગે 10 વાગે ખીલેલું હોય, 8 વાગે, બરાબર, કે 10 વાગે, પછી ધીમે 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 જોતા જાઓ કલાકે કલાકે, એમાં કલરમાં ચેન્જ આવતો જતો હોય છે. અને સાંજે 5-1 વાગે 4-5 વાગે જુઓ ત્યારે ગુલાબી રંગનું પુષ્પ થઈ જતું હોય છે. તો કલર ચેન્જ માટે આ વનસ્પતિ ઉછેરવા જેવી છે હિબિસ્કસ મ્યુટાબિલિસ. પછીનો ફોટોગ્રાફ છે એખરો, હાઇગ્રોફિલા ઓરિક્યુલાટા, એટલે ઓરિક્યુલેટ પ્રકારના હોય એ જોવામાં આવશે. અને
ઉપપર્ણો કઈ રીતનું હોય, આમાં પર્ણની સંખ્યા લગભગ 6 હોય છે અને કંટકો પણ 6 હોય છે. અને આ જમીન જલજ વિસ્તાર હોય એવી જમીનમાં આ ખાસ ઉગતું હોય છે. એખરો ચોમાસામાં ઉગી નીકળ્યો હોય અને અત્યારે એનું ફક્ત સુકાઈ ગયેલા હોય છે, ફ્રૂટિંગ થઈ ગયું હોય છે, અને એમાંથી બીજ બધા ભેગા કરતા હોય છે અને એખરામાંથી ક્ષાર પણ કાઢતા હોય છે. તો આ જલજ વનસ્પતિ છે અને ફ્લાવરિંગ આવ્યું હોય ત્યારે બહુ સુંદર દેખાય છે. તો પછીનો ફોટોગ્રાફ છે ઘેડિયો ઓખરાડ, હેલિયોટ્રોપિયમ સુપાઈનમ ઘેડિયો ઓખરાડ. આ પણ જલજ વિસ્તાર હોય, પાણી સુકાતું હોય એવા ખાડા ખાબોચિયામાં આ વનસ્પતિ જોવા મળશે. અને ઝૂમ કરશો, આમાં પણ જે બાસરીઓ ઓખરાડ હોય એની જેમ જ આમાં એમ્બોસ થયેલા પાનની ડિઝાઇન જોવા મળશે. જુઓ અને ઓળખવું બહુ સહેલું છે, બરાબર? હેલિયોટ્રોપિયમ સુપાઈનમ ઘેડિયો ઓખરાડ, બરાબર? આ સરસ એનો દેખાવ છે. પછીનો ફોટોગ્રાફ સૂર્યમુખી, સનફ્લાવર, હેલિયન્થસ એન્યુસ. આમાં વિશિષ્ટતા એ છે કે પ્રકાશ તરફ એનું પુષ્પ જોવા મળતું હોય છે. સવારે પૂર્વ દિશામાં આનું પુષ્પ ખીલ્યું હોય છે, કેમ સૂર્યપ્રકાશ પૂર્વ દિશામાં સૂર્ય ઉગ્યો હોય એટલે સવારમાં જુઓ તો એનું પુષ્પ પૂર્વ દિશામાં હોય છે. અને પછી સૂર્ય જેમ ઉપર થતો જાય અને પછી બપોર પછી પશ્ચિમ દિશામાં સૂર્ય હોય છે એટલે એ રીતનું પછી એનું પુષ્પમાં મૂવમેન્ટ ચાલતી હોય છે. તો સૂર્યમુખી એટલા માટે જ નામ આપ્યું છે, સનફ્લાવર, સૂર્યની સામે જ આનું મુખ હોય છે એટલા માટે સૂર્યમુખી, સનફ્લાવર, પુષ્પનું મુખ સૂર્ય તરફ. પછીનો ફોટોગ્રાફ છે વિલાયતી તુલસી, હિપ્ટિસ સુવ્યુલન્સ. તો સુવ્યુલન્સ એટલે કે ફેગ્રન્ટ, તીવ્ર સુગંધ ધરાવે છે, મગમગતી સુગંધ હોય છે. અને પાન ચોળીને સૂંઘજો, બરાબર? વિલાયતી તુલસી અડબામાં વિસ્તારમાં ખૂબ જ જોવામાં આવે છે. અને જે પુષ્પનો આકાર ને એ બધું જોઈએ ને તરત ઓળખાઈ જાય છે. પાન તીવ્ર સુગંધ હોય અને એના વજ્રનો ભાગ છે એ ફિમ્બ્રિએટ હોય છે, બરાબર? ફિમ્બ્રિએટ પ્રકારનો વજ્ર હોય છે તેનાથી એ ખાસ ઓળખી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે રાવણતાળ, હાઇફિની ડાયકોટોમા, હાઇફિની ઇન્ડિકા અને આ બધા નામ છે, હાઇફિની થેબેઇકા, રાવણતાળ અને દીવતાળ તરીકે પણ ઓળખવામાં આવશે. તો આ એક અપવાદ છે પામ ફેમિલીમાં, જેમાં બ્રાન્ચિંગ જોવામાં આવશે. બ્રાન્ચિંગ એટલે શાખા હોય, એકમાંથી બે શાખા બને, પછી બે શાખામાં પછી પાછી બબ્બે શાખાઓ બને એટલે દ્વિશાખી શાખા વિન્યાસનું આ ઉદાહરણ છે રાવણતાળ. અને અરેકેસી ફેમિલી એટલે પામ ફેમિલીમાં એક અપવાદ છે જેમાં બ્રાન્ચિંગ જોવામાં આવે, બાકી તો સીધા ખોટા જ હોય, પ્રકાંડનું સાકેત થતું નથી હોતું, બરાબર? રાવણતાળમાં જોવામાં આવશે. અને આ દીવ તાળ તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ કરીને ઉના, દેલવાડા અને દીવ બાજુ આ વનસ્પતિ ત્યાં કુદરતી રીતે ઉગે છે, એટલે કે મર્યાદિત વિસ્તારમાં જ ઉગે છે ત્યાં. તો એ વિસ્તાર રાવણતાળને દીવતાળથી ભરેલો છે એટલે કે આઇસોલેટેડ એરિયા છે એ રાવણતાળ અને દીવતાળ માટે, દીવનો વિસ્તાર પ્રખ્યાત છે. તો પછીનો ફોટોગ્રાફ છે ગુલબંકાવલી, હેડિકિયમ કોરોનેરિયમ. તો આ એક અમરકંટક, નર્મદા નદીનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાં આ વનસ્પતિ જોવા મળશે, ગુલબંકાવલી એટલે એ મર્યાદિત વિસ્તારમાં જોવા મળશે. અને એને કંદ જમીનમાં થતા હોય છે, જિંજી બરેસી કુવની વનસ્પતિ છે, કંદથી ઉછેરી શકાય. તો આના પુષ્પો છે એમાંથી આઈડ્રોપ્સ, આંખના ટીપા બનાવવા માટે વખલાય છે. ગુલબંકાવલી, ગુલ એટલે કે પુષ્પો એના સુગંધિત હોય છે. હેડિકિયમ કોરોનેરિયમ, સરસ પુષ્પો ખીલતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મર્યાદવેલ, આઇપોમિયા બાયલોબા. તો દરિયાકાંઠે ભરતી ઓટ આવતો હોય ત્યાં વિસ્તારમાં મર્યાદા બાંધી દે છે, ભરતીની મર્યાદા ત્યાં સુધી, બરાબર?
આ મર્યાદવેલ જોવા મળશે, અમુક દરિયાકાંઠે જોવા મળશે, આઇપોમિયા બાયલોબા, અને બાકી સુશોભન માટે પણ ઉછેરવામાં આવશે. બીજી બાયલોબા એટલે કે એનું પર્ણ છે એ દ્વિખંડ વાવું હોય છે, ઝૂમ કરશો એટલે ખ્યાલ આવશે, આ એની ખાસ વિશેષતા છે. દ્વિખંડી આપ જોવો છો એટલે કે બકરાના પંજા જેવું, બરાબર, બે ખંડ, બરાબર, ગોટવીટ પણ તરીકે પણ ઓળખાય છે. તો આ મર્યાદવેલ બે દ્વિખંડીય પાન હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ સુંદર પાન માટે ઉછેરવામાં આવે છે, આઇપોમિયા કોમોક્લિટ, કોમોક્લિટ વલ્ગારિસ, બે એના નામ છે. અને દાંતિયા વેલ કે ગણેશ વેલ કે કાસ્કી વેલ કે, બરાબર, અને ઝૂમ કરશો તો એના પર્ણમાં એ રીતનું છેદન થયેલું હોય છે. આપણે ટોલા કાઢવા માટેનો જે કાસ્કી હોય છે એના જેમ બે બાજુ બધી એનું છેદન થયેલું હોય છે, એટલે પર્ણ છે એ કાસ્કી જેવું, દાંતિયા જેવું લાગે છે, એટલે દાંતિયા વેલ પણ કહી શકાય. અને બાકી એમાં પુષ્પો પણ સુંદર ખીલતા હોય છે. તો કોન્વોલ્યુલેસી કોની આ વનસ્પતિ છે, સુશોભન માટે ઉછેરવામાં આવે છે, સુંદર પાન અને પુષ્પો માટે. પછીનો ફોટોગ્રાફ છે પાનફૂટી કેલેન્ચોય પિન્નાટા, બરાબર, અને પર્ણ બીજ કહેવામાં આવે છે. પર્ણ વૃદ્ધ થાય, ઘવડું પાન હોય તો એના પર્ણ કિનારીમાં ખાંચ હોય છે, અને ખાસ ટોચના ભાગ અને ખાંચનો વાવો ભાગ હોય ત્યાં વનસ્પતિમાંથી નવા રોપા ઉત્પન્ન થાય છે. અને એ રોપા ખાંચ હોય ત્યાં ઉપરની બાજુ પાંદડાઓ ઉત્પન્ન થાય છે, નીચે મૂળિયા જોવા મળશે, અને છૂટા પાડીને પછી વાવી દો એટલે પાનફૂટીને ઉછેરી શકાય છે. તો પાનફૂટીને ઉછેરવી ખાસ શૈલી છે. તો વેજીટેટિવ પ્રોપાગેશનનું ખાસ ઉદાહરણ છે પાનફૂટી પર્ણબીજ. અને પથરી માટે સવારે એના પાન ચાવવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ભોંપાત્રી લોનિયા પ્રોકુમ્બન્સ, આને પણ ગૌજબન કહેવામાં આવશે. ગાય અને પાન છે, આમ તો વીણા આકારનું પાન હોય છે, વીણા જેવું, બરાબર, વીણા આકારનું પાન છે, બરાબર, વીણા જેવું. આના પાનની ભાજી થઈ શકે છે, સફેદ રંગના પુષ્પો ખીલે છે, અને આમ તો આછા પીવા, સફેદ નહીં પણ આછા પીવા રંગના પુષ્પો ખીલે છે, અને પાન જમીન ઉપર પથરાયેલા હોય છે, વીણા આકારના પાન હોય છે. પાનની ભાજી થાય છે અને બહુ સુંદર દેખાય છે વનસ્પતિ ભોંપાત્રી. પછીનો ફોટોગ્રાફ છે માટી સોળ લીઓ નોટિસ નિપેટી ફોલિયા. તો માટી સોળ અને બીજું નામ છે દીપમાળા. તો આનો પુષ્પ વિન્યાસ એવો હોય છે, આપણે દીપમાળા એટલે કે જ્યારે ઉદઘાટન ફંક્શનનું ઉદઘાટન કરતા હોય છે ત્યારે દીપ પાગટિયા કરવામાં આવે છે, એટલે દીવ બધા જે મંચ ઉપરના જે મહાનુભાવો હોય છે એ બધા દીપ પાગટ્ય કરતા હોય છે, એક એક મીણબત્તી અથવા દીવાસાથી ફરતી ફરતી જે વાઇટ મૂકી હોય છે દીપમાળાની, એક એક વાઇટ અલગ અલગ મહાનુભાવ સળગાવતા હોય છે અને દીપ પાગટ્ય કરતા હોય છે. તો એના જેવું આ વનસ્પતિ છે, એટલા માટે દીપમાળ કહે છે અથવા દીપમાળા કહેવામાં આવશે, બરાબર. માટી સોળ પણ કહે છે કેમ કે એમાં કંટકો આવેલા છે, જેમ પુષ્પો છે ત્યાં જ એના પાસે કંટકો પણ હોય છે, માટી સોળ. પછીનો ફોટોગ્રાફ છે લવંડુલા બાય પિન્નાટા સાપનો ચારો જંગલી લવંડર, બરાબર. તો આ અમે હસ્તગીરી ડુંગરમાં એક રાખીતી વનસ્પતિ પરિચય શિબિર ગિરનારી મંડળ, ત્યારે આ વનસ્પતિ અમે જોઈ હતી હસ્તગીરી, બરાબર. તો આ સરસ મજાની પુષ્પો ખીલે છે અને પુષ્પો સુગંધિત હોય છે, પાન ને પુષ્પોને બધું. આ લેમિયેસી કુળની વનસ્પતિ છે અને આ બહુ રેર વનસ્પતિ છે, ડુંગરાળ વિસ્તારમાં, અમુક વિસ્તારમાં ચોમાસામાં આ વનસ્પતિ જોવામાં આવે. પછીનો ફોટોગ્રાફ છે કેળ મુઝા પેરેડિસિયકા કેળ બનાના. હવે આમાં
પાન તો ખૂબ મોટા હોય છે, બીજી એ વિશેષતા છે આનો જે પુષ્પવિન્યાસ. અને ઝૂમ કરશો તો કથ્થઈ રંગનું એક નહીં પણ મરૂન રંગનું નીપત્ર હોય છે. આમાં અલગ અલગ શરૂઆતનો એનો જે પુષ્પવિન્યાસ છે લંબાતો જાય બરાબર, અને ઉપરથી એનો પૂઠું પણ નીપત્ર છે અલગ મરૂન રંગનું જે નીપત્ર છે એ ખુલતું જાય, ખરી પડે અને પુષ્પો ખુલ્લા થાય, પછી ત્યાં ફલન થઈ જાય એટલે ફળો બેસે, કેળા બેસે, પછી એમને એમ કરતું અલગ અલગ માળ બનતા જાય અને એનો જે પુષ્પવિન્યાસ છે આગળ ને આગળ વધતો જાય છે, છેક જમીન સુધી પહોંચી જાય ઘણી વાર તો. એટલે કેળાની લૂમ ખૂબ લાંબી થતી હોય છે બરાબર, તેમાં તો આખા પુષ્પવિન્યાસને કારણે ઘણા બધા પુષ્પો હોય અને ફળ બનતું હોય છે. તો આ કેળની આ વિશેષતા છે. બાકી પીલા દ્વારા પણ આજુબાજુમાં રોપા થતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચતુષ્પર્ણી. આ એક ત્રિઅંગી વનસ્પતિ છે, માર્સિલિયા સ્પીસીઝ. તો માર્સિલિયાની બે સ્પીસીઝ છે, માર્સિલિયા માઇન્યુટા અને બીજું છે માર્સિલિયા ક્વોડ્રીફીડા. આ બધી સ્પીસીઝ છે. તો આ જલજ વિસ્તાર હોય, પાણી ભરેલો વિસ્તાર, ત્યાં વનસ્પતિ જોવામાં આવશે. અને આમાં પર્ણિકાની સંખ્યા 4 જોવામાં આવશે. અને ઝૂમ કરશો તો એનાથી સહેલાઈથી ઓળખી શકાય છે. ચાંગેરી હોય તેમાં 3 હોય છે, પણ આમાં આમ સ્વસ્તિકા કરે 4 દિશામાં 4 પણ હોય એ રીતનું રચના હોય છે. તો આ ભીનાશવાળી જમીનમાં ઉગે છે. પછીનો ફોટોગ્રાફ પાણી ભરેલો હોય ત્યાં. પછીનો ફોટોગ્રાફ છે કવચા, મ્યુક્યુના પ્યુરિએટા. અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે મ્યુક્યુના પ્યુરિયન્સ. હવે આની ઝૂમ કરશો બરાબર, એના ફળ પાક્કું ફળ હોય ત્યારે પછી એમાંથી રેસા હોય છે, અને એ રેસાને તમે ભૂલે ચૂકે અડી ગયા એટલે આવી બને, આખા શરીરે ખંજવાળ ઉત્પન્ન થાય છે. અને ખંજવાળ દૂર કરવા માટે રાખ ખસવી પડે, અથવા તો ગાયનું છાણ હોય, ગાય ભેંસનું જે છાણ હોય એ છાણને શરીર ઉપર લગાડવું જોઈએ, ત્યારે એ ખંજવાળ મટે છે બરાબર. તો આ એક ભેરવ સંગી કે કવચા કે ખાજવણી પણ કહે છે બરાબર. તો આ એક જંગલી કવચા હોય એની સિંગને ભૂલે ચૂકીએ, સૂકી સિંગ હોય એને ભૂલે ચૂકીએ અડવી નહીં, ત્યારે એના રેસા છૂટા પડી ગયા હોય છે, રેસા ચામડીને અડે એટલે આવી બને. પછીનો ફોટોગ્રાફ છે ગંઠેર, ન્યુરો કેન્થસ સ્ફીરો સ્ટેક્યુસ. એનું વૈજ્ઞાનિક નામ છે ગંઠેર. આનો ફ્લાવરિંગ હોય છે ત્યારે બહુ સુંદર દેખાય છે. આ જૂનાગઢ બાજુ ડુંગરાળ વિસ્તારમાં આ વનસ્પતિ જોવામાં આવશે ગંઠેર, ડુંગરાળ વિસ્તારમાં જોવામાં આવશે. તો એ ખાસ એની વિશેષતા છે, ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નીલંબો ન્યુસીફેરા, એટલે કે કમળ, અને એના ફળને કમળ કાકડી કહેવામાં આવશે. કમળ ગોળ, એનું પાન ગોળ હોય છે અને જલજ વનસ્પતિ છે, એટલે પાણીની અંદર એ જોવામાં આવે છે કમળ. અને આખો જે સ્ત્રીકેસર એમાં ઘણા બધા હોય છે, પૂંકેસર ને સ્ત્રીકેસર ઘણા હોય છે. તો સ્ત્રીકેસર હોય એમાંથી પછી આ ફળ બને છે, અને ફળ આખું સંયુક્ત બને છે, ઘણા બધા ફ્રૂટ હોય છે. દરેક ફળને ચર્મફળ કહેવામાં આવે છે બરાબર. જો ફળની ચર્મફળની છાલ કાઢી નાખી એટલે સફેદ રંગનું કમળ કાકડી છે બરાબર, એ સફેદ રંગનો જે ભાગ છે એ ખવાય છે. તો કમળ કાકડી પૂજા આપવામાં પણ વપરાય છે, અને પૂજા આપો પછી પાણીમાં પધરાવવામાં આવે છે, અને એ પાણીમાં પછી કમળ એ જે બીજ વડે ઉગી નીકળે છે. આ બધા એના ફ્રૂટ્સ છે બરાબર, ઘણા બધા ફ્રૂટ છે બરાબર, ફ્રૂટનો સમૂહ છે, એટલે કે સમૂહ ફળ છે બરાબર, એક પ્રકારનું સંયુક્ત ફળ કે સમૂહ ફળ. પછીનો ફોટોગ્રાફ છે ફાફડો થોર, અને હાથલો થોર પણ કહેવામાં આવશે, ઓપુન્સિયા ઇલેસિયોર અને ઓપુન્સિયા ડિલેનાય એના વૈજ્ઞાનિક નામ છે.
એના જે ફાફડા થોડું પાન હોતા નથી, પરંતુ જે એનું પ્રકાંડ છે એ લીલું હોય છે અને ચપટું હોય છે, અને એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, એટલે આ એની વિશિષ્ટ છે. બીજું ઓ ખાસ ફળ ઉપર પણ બારીક રોમ આવેલા હોય છે, એટલે આને પાકા ફળ છે એ ખવાય છે, પરંતુ એને જે સૂક્ષ્મ બારીક કંટકો હોય છે એને દૂર કરવા જરૂરી હોય છે. એટલે પહેલાં એને તાવડીમાં અને તોડતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું પડે છે ફળને, ખાસ કરીને એને દાંતાળા વડે અથવા ધારિયા વડે તોડી અને કોઈ જોળી હોય એમાં ઝીલવાના હોય છે, અને પછી ઘરે લાવી અને ફળને પછી ચીપિયારની મદદથી પકડી અને તાવડીમાં એને ફેરવતું જવાનું, અને એના કંટક બળી જાય પછી એ ફળમાંથી મિક્સચરમાં પીસી અને એનું જ્યુસ કાઢવામાં આવશે, અને જ્યુસને ગાળીને પછી તાજે તાજો પીવાય છે, અને ખાસ કરીને લોહ તત્વ હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવું હોય તો ફાફડા થોડનું ફળનું શરબત પી શકાય છે, પછીનો ફોટોગ્રાફ. અને ફળનું શરબત ગળ્યું હોય છે સવારે. પછીનો ફોટોગ્રાફ છે ચાંગેરી એટલે કે અબૂટી ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટા, આના પાન છે સ્વાદે ખાટા હોય છે, એટલે આની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે, અને પાનનામાં બબ્બેના જોડકા એવા ત્રણ ત્રિપર્ણી હોય છે બરાબર, અને બબ્બે લોભવાળા ત્રણ ખંડ હોય છે બરાબર, આખું આખું પાન છે બરાબર, તેખડવાળું પાન છે, બબ્બેના ખંડવાળું ત્રણ છે બરાબર, ત્રેખડ તો આના પાનની અંદર ખટાશ હોય છે, ઓક્ઝેલિક એસિડ હોય, એટલે ભજીયાની ચટણી બનાવી હોય તો બનાવી શકાય છે, દાળ શાકમાં ખટાશ નાખવી હોય તો આના પાન નાખી દેવાના. ઘરે ભીનાશ રહેતી હોય ત્યાં વનસ્પતિ ઉગે છે, બાગ બગીચામાં પિયત વધુ થતું હોય ત્યાં વનસ્પતિ કુદરતી રીતે ઉગેલી હોય છે, ત્યાંથી પાન તોડી અને રસોઈમાં ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ભૂરો આગ્યો ઓરોબાંકી સરનુઆ, ઓરોબાંકી ઇજિપ્સિયકા એના વૈજ્ઞાનિક નામ છે, એટલે બે ત્રણ જાત થાય છે, અને આ રીંગણી સોલેનિસી કુળની વનસ્પતિ હોય એમાં મૂળ પરોપજીવી તરીકે ઉગે છે, ટોટલ રૂટ પેરાસાઇટિક પ્લાન્ટ, સંપૂર્ણ મૂળ પરોપજીવી વનસ્પતિ. તો આ રીંગણી, ટામેટી, તમાકુ એટલે સોલેનિસી કુળની જે વનસ્પતિ હોય તેના મૂળ નજીક આ ઉગે છે, એટલે યજમાન સોલેનિસી કુળની વનસ્પતિઓ. તો રીંગણ, ટામેટા, બટાટા, તમાકુ એમાં મરચા એ બધાની અંદર આ પરોપજીવી તરીકે આ ઉગે છે, ઓરોબાંકી સ્પીસીસ ભૂરો આગ્યો. પછીનો ફોટોગ્રાફ છે જંગલી કૃષ્ણ કમળ પેસીફ્લોરા ફિટીડા. હવે આનું જે કાચું ફળ હોય છે એમાંથી ખરાબ વાસ આવે છે, ફિટીડ એટલે કે દુર્ગંધ, અને ખાટને કાચા ફળને ક્યારેય સૂંઘવું નહીં, ખરાબ વાસ આવે છે, અને એક વખત મેં સૂંઘેલ એટલે માથું ભમી ગયું હતું બરાબર. તો જંગલી કૃષ્ણ કમળ. અને બીજું આમાં વિશિષ્ટ એ છે, ખાસ કરીને જે નીચેનો ભાગ છે વજ્ર ઉપવજ્ર જેવો ભાગ છે બરાબર, નીચેનો ભાગ છે એ આખો ગ્રંથિમય હોય છે, અને પુષ્પમાં તો વિશિષ્ટ છે જ તે, પુષ્પની અંદર કોરોલા હોય છે, કોરોલા એટલે કે મુકટ, કોરોના મુકટ હોય છે, મુકટ જો ફરતા ફરતા મુકટ છે બરાબર, એ લગભગ 101 જેટલા હોય છે, એટલે 100ની આસપાસ બરાબર, 100 એટલે સૂર્યના કિરણોની જેમ આખો ફરતો ફરતો મુકટ હોય છે, નીચે ફૂલની પાંખડીઓ છે. પછી જે પુંકેસર છે એ 5 હોય છે બરાબર, અને સ્ત્રી કેસરની સંખ્યા 3 હોય છે, એટલે કૌરવ પાંડવ પણ આને કહે છે બરાબર, જંગલી કૃષ્ણ કમળ કે બરાબર, કૌરવ પાંડવ કે. આની સ્પીસીસ ઘણી બધી હોય છે પેસીફ્લોરા, પેસીફ્લોરા કોક્સિનિયા, પેસીફ્લોરા ફિટીડા, પેસીફ્લોરા ઇડ્યુલિસ. તો આના કાચા ફળ હોય છે ઝેરી હોય છે, પણ પાકા ફળ હોય છે એ ખવાય છે જંગલી કૃષ્ણ કમળ. બાકી પેશન ફ્રૂટ પેસીફ્લોરા ઇડ્યુલિસ એ પણ આની જ એક બીજી જાત છે. પછીનો ફોટોગ્રાફ છે ગંધ પ્રસારણી
પીડેરિયા ફિટીડા. હવે આના પાનને સૂંઘી નથી શકાતા, એટલે એની ગંધ છે એ સારી નથી, દુર્ગંધ વાળા પાન છે, એટલે કે મળ અને વિષ્ટા જેવી ગંધ ધરાવશે, એટલે એને ગંધ પ્રસારણી કહેવામાં આવે છે. અને આનું પાનમાંથી એક તેલ બનાવે છે, પ્રસારણી તેલ બનાવવા માટે અને પાન વપરાતા હોય છે. અને ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે, એટલે અને ગંધ એવી હોય છે વિશિષ્ટ, એટલે કેટલાકને સુંઘાડ્યું હોય તો પછી મોં વગડી જાય એવી ખરાબ સુગંધ આવે છે, મળ અને વિષ્ટા જેવી સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે જલ શૃંખલા. આ પણ જલજ વનસ્પતિ છે, પિસ્ટિયા સ્ટેટિયોસ્ટિસ એનું વૈજ્ઞાનિક નામ છે જલ શૃંખલા, અને ઇંગ્લિશમાં એને વોટર લેટ્યુસ કહેવામાં આવે છે. અને આ પણ બહુ ઝડપથી વધે છે, વેજીટેટિવ પ્રોપાગેશન કરે છે અને પાણીની સપાટીને ઢાંકી દે છે. ભાવનગરમાં એક ગંગાજળ તળાવ છે શહેરની મધ્યમાં, ત્યાં એક વર્ષ પાણીની સપાટીમાં એટલું બધું ફેલાઈ ગયું હતું, તે શ્રમયજ્ઞ દ્વારા 2 થી 3 મહિને એને દૂર કરવામાં આવ્યું હતું, એટલે ખૂબ ઝડપથી ફેલાય છે, આખા તળાવમાં ફેલાઈ ગયું હતું, પાણીની સપાટી દેખાતી નહોતી. બીજું વિક્ટોરિયા પાર્કની અંદર ભાવનગરમાં કૃષ્ણ કુંજ તળાવ છે, ત્યાં પણ આ વનસ્પતિ જોવામાં આવેલ. તો આ જલજ વનસ્પતિ એક્વાટિક વીડ છે, મોટા પ્રમાણમાં જોવામાં આવશે, પણ આની વિશિષ્ટતાને કારણે મેં અહીં સમાવેશ કરેલ છે. પછીનો ફોટોગ્રાફ છે રાતી ભોંયસણ, પોલીગેલા એરિયોપ્ટેરા, બરાબર. આનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ હોય છે એ ખૂબ સુંદર હોય છે, ઝૂમ કરશો એટલે ખ્યાલ આવશે. ગુલાબી રંગના પુષ્પો હોય છે, પાન તો રેખીય ભાલા જેવા હોય છે, લંબગોળ જેવા, અને ગુલાબી રંગના પુષ્પો હોય છે. અને પછી ફળની અંદર જે લાઇનિંગ થાય છે એ ગ્રીન કલરની સરસ લાઇનિંગ થાય છે, તો આને જોવું ગમે છે. અને દાંતનો દુખાવો ગાયબ કરે છે, તો આ એક દંત, બીજું પણ નામ છે દંત સોળ કે એવું કંઈક નામ છે, બરાબર. પોલીગેલા ઇરિયોપ્ટેરા રાતી ભોંયસણ. પછીનો ફોટોગ્રાફ દાંતસળી કહેવાય છે, બરાબર. રાતી ભોંયસણને દાંતસળી પણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે અમાની, રૂસ માઇસુરેન્સિસ. તો આ ખાસ કરીને થાન બાજુઓ જોવામાં આવે છે આ વનસ્પતિ, ખાસ કરીને ઝરિયા મહાદેવ બાજુના વિસ્તારમાં જોવામાં આવશે રૂસ માઇસુરેન્સિસ. અને આ ફ્રૂટ હોય એ કેટલાક લોકો ખાય છે, સ્થાનિક લોકો, એને કંઈક નામ આવે છે, કવા ઉપરથી નામ છે તે મને યાદ નથી, બરાબર. તો આમાં પાન ત્રિપર્ણી હોય છે, એના કાળિયેસી કુની વનસ્પતિ સુગંધી હોય છે, કસરોટા કે કેવું કંઈક કહે છે, બરાબર, કવા ઉપરથી નામ છે. તેના ફ્રૂટ ખવાય છે, બજારમાં વેચાતા પણ, ત્યાં સ્થાનિક બજારમાં વેચાતા મળતા હોય છે. પાન ત્રિપર્ણી હોય છે, આંબાની કુળની વનસ્પતિ છે, એના કાળિયેસી કુળની વનસ્પતિ, રૂસ માઇસુરેન્સિસ, અમાની, દાસણ કે છે, અને બીજું પણ સ્થાનિક નામો કવ પરથી છે. પછીનો ફોટોગ્રાફ છે સીતાબ, રૂટા ગ્રેવ્યુલન્સ, રૂટેસી કુળની વનસ્પતિ છે, રૂટા ઉપરથી રૂટેસી કુળનું નામ અપાયેલું છે, રૂટેસી રૂટા પ્રજાતિ ઉપરથી. તો આ સુશોભન માટે ઉછેરવામાં આવે છે, સુંદર પુષ્પો હોય છે, પાન અને પુષ્પો સુંદર હોવાથી સુશોભન માટે બાગ બગીચામાં ઉછેરાય છે. અને બાકી મેડિસિનલ વેલ્યુ પણ આને છે, એટલે આમાં રૂટીનો સાઇડ આવેલું હોય, તે રક્તસ્તંભક એટલે કે વિટામિન પી આવેલું હોય છે, રૂટીન એક પ્રકારનો ગ્લાયકોસાઇડ છે અને એ રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે રેવેનેલા મડાગાસ્કરન્સિસ, ટ્રાવેલસ ટ્રી તરીકે ઓળખાય છે, મુસાફરનું ઝાડ, ટ્રાવેલસ ટ્રી, રેવેનેલા મડાગાસ્કરન્સિસ, મુજેસી કુળની આ વનસ્પતિ છે. પાનના ડાબી અને જમણી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ રાઇટ અથવા 2 જ દિશામાં આમાં પાન જોવામાં આવશે, બરાબર, સામસામે, બરાબર, ડાબું જમણું એ રીતના પાન આવતા હોય છે, એટલે આને
સુંદર પાન માટે આને ઉછેરવામાં આવશે. મુસાફરનું ઝાડ, ટ્રાવેલર્સ ટ્રી, એટલે આમાં પાન અને પ્રકાંડમાં પાણીનો સંગ્રહ થયેલો હોય છે, એટલે મુસાફરને તરસ લાગી હોય તો આના પાનમાંથી પાણી મળી શકે. રેવેનેલા મડાગાસ્કરેન્સિસ, તો મડાગાસ્કરાનું નેટિવ એટલે એના ઉપરથી, મડાગાસ્કર ઉપરથી મડાગાસ્કરેન્સિસ જાતિવાચક નામ આપેલ છે. પછીનો ફોટોગ્રાફ છે મધુમેહારી સ્કોપેરિયા ડુલ્સિસ. તો આ વનસ્પતિને ઘોડા તુલસી પણ એ કહે છે, પણ એવું કંઈક નામ છે બરાબર. અને આના પાન સ્વાદે ગળ્યા હોય છે, છતાં ડાયાબિટીસમાં કેટલાક વાપરે છે મધુ પ્રમાણમાં બરાબર. તો આ એનું ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે, ફ્લાવરિંગ અને પાન પણ સુંદર હોય છે, ફ્લાવરિંગ પણ સરસ દેખાય છે. સ્કોપરિયા ડોલ્સિસ. પછીનો ફોટોગ્રાફ છે ઝાયકોફાઇલેસીનો પ્લાન્ટ છે, એને ઢાકરી કહેવામાં આવે છે. અને આમ તો જમીન ઉપર પથરાતી વનસ્પતિ છે, સીટ જેનિયા લાનાટા. અને ઝૂમ કરશો એટલે જે ફ્રૂટ છે એમાં છિદ્ર જેવા રચના હોય છે બરાબર, ચંદ્રની કળા જેવી રચના હોય છે લાનાટા બરાબર. તો એટલા માટે આ એક વિશિષ્ટ વનસ્પતિ છે અને દુર્લભ છે, બહુ ઓછી જોવામાં આવશે અમુક વિસ્તારમાં અને મર્યાદિત રીતે આ જોવામાં આવશે. દુર્લભ છે, રેર પ્લાન્ટ છે. અને ગુજરાતીમાં ઢાકરી કહેવામાં આવશે, ઢાકરી. પછીનો ફોટોગ્રાફ ગોરખમુંડી, આ પણ અમુક વિસ્તાર પૂરતી મર્યાદિત હોય છે. ફિરેન્થસ ઇન્ડિકસ, દક્ષિણ ગુજરાતમાં આ વનસ્પતિ કોમન છે, બરોડાની બાજુ ગોરખમુંડી. અને આ બાજુ ભાવનગરમાં બહુ રેર છે, એટલે કે જોવા જ નથી મળતી. તો અમુક વિસ્તારમાં વધુ થાય, અમુક વિસ્તારમાં નથી થતી. તો ગોરખમુંડી ફિરેન્થસ ઇન્ડિકસ આ એક ઔષધિ વનસ્પતિ છે. ગોરખમુંડી ગુલાબી રંગના પુષ્પો ખીલે, બહુ સરસ લાગે છે. અને આ અગાઉનો ફોટો રિપીટ થયેલ છે, જો આ ફ્રૂટ દેખાય છે, ઢાકરી, ઢાકરીનું ફ્રૂટ છે બરાબર, બહુ સરસ દેખાય છે. આ વનસ્પતિને જોવી એક પ્રકારનો લાભ હશે, એટલે કે આ દુર્લભ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે પીળી બદકડી, સેલેરોકાર્પસ આફ્રિકેનસ, એનું વૈજ્ઞાનિક નામ છે. અને આમાં જે પુષ્પવિન્યાસ છે એમાં ઘણા બધા પુષ્પો હોય છે. અને બદક એટલે કે નીચે ઝૂમ કરશો, બદક એટલે કે એક પ્રકારની ઠેલી બરાબર, બદકડી બરાબર. તો આમાં ઘણા બધા પુષ્પકો છે આખા પુષ્પવિન્યાસમાં, અને નીચેનો ભાગ ફૂલાયેલો હોય છે, બદક જેવો હોય છે. બદક એટલે કે પાણી ભરવાની, તો પીળી બદકડી તરીકે ઓળખાય છે. આ એક ઔષધિ વનસ્પતિ છે અને ઘણા બધા રોગોની સારવાર માટે સ્થાનિક લોકો વાપરે છે. પછીનો ફોટોગ્રાફ છે રાતો આગિયો, સ્ટ્રાઇગા જેસ નેરીઓઇડિસ, એનું વૈજ્ઞાનિક નામ છે સ્ટ્રાઇગા જેસ નેરીઓઇડિસ રાતો આગિયો. આ એક પરોપજીવી વનસ્પતિ છે, ટોટલ રૂટ પેરેસાઇટિક પ્લાન્ટ છે. આ ખાસ કરીને ભૂંભલીઓ થોર હોય ત્યાં વિશેષ જોવામાં આવશે, એના મૂળ નજીક આ ઉગેલો હોય છે. શરૂઆતમાં એ ઉગેલો હોય ત્યારે લીલા રંગનો હોય છે, જ્યારે એને પરિપક્વ અવસ્થા થઈ જાય ત્યારે એ પછી લાલ રંગનો થઈ જાય છે. અને જામરો પણ કહેવાય છે, રાતો આગ્યો જામરો બરાબર. એટલે જામરો થઈ ગયો હોય તો ત્યાં આ વનસ્પતિની પેસ્ટ લગાડવાથી ફાયદો થઈ શકે, એટલે આને જામરા તરીકે પણ ઓળખાય છે, જામરાની સારવાર માટે. એટલે જામરો એટલે એક પ્રકારનો ભંભોલો, એટલે ચામડીમાં પાણી ભરાઈ ગયું હોય, પગમાં ડંખ થઈ ગયા હોય તો એ પછી ફોડલા ઉપડતો હોય, જામરો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સાંઢિયાવેલ, સાર્કોસ્ટેમા એસિડમ, સાર્કોસ્ટેમા બ્રેવિસ્ટિગમા સાંઢિયાવેલ, અને સોમવેલ પણ કેટલાક લોકો કહે છે. આ એસ્કલેપી એડેસિકુની વનસ્પતિ છે. અત્યારે અમે બાળા ડુંગરની શિબિરમાં આ વનસ્પતિને જોઈ હતી, સાંઢિયાવેલ સાર્કોસ્ટેમા એસિડમ, સાર્કોસ્ટેમા બ્રેવિસ્ટિગમા. પાન વગરની વનસ્પતિ છે, ખરસાણી થોર જેવી લાગે સાંઢિયાવેલ,
બરાબર ઉપર પાછળ લઈ જાઓ તો સાંઢિયા વેલ બરાબર બરાબર એનો પ્રકાંડ સાંધા વાળું હોય છે અને પ્રકાંડ લીલું હોય છે, બરાબર પાન હોતા નથી, ફક્ત પ્રકાંડ જ હોય છે, ખરસાણી થોર જેવું અને ક્ષીર ધરાવે છે, કાપો એટલે એમાંથી દૂધ નીકળે અને આછા પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે, ગુચ્છામાં આવે અને પુષ્પો સુગંધી હોય છે. તો સંઢ્યાવેલ પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે સાલ્વિયા ઇજિપ્સી એકા, સાલ્વિયા ઇજિપ્સી ક્યાં એને લવિંગ્યો બાંટ કહેવામાં આવશે, બરાબર. અને ઝૂમ કરશો સરસ મજાનો નાનો એકડો એવો છોડ હોય છે, જમીન પર પથરાયેલો હોય અને વ્યાજ જેટલો માંડ ઊંચો થાય અને આના પાનની પણ ડિઝાઇન જોવો કેટલી કુદરતી કરામત છે, ડિઝાઇનવાળું પાન છે લવિંગ્યો બાંટ. અને આ પાન ચોળીને તમે સૂંખશો તો લવિંગ જેવી સુગંધ ધરાવે છે, એટલા માટે એને લવિંગ્યો બાંટ કહેવામાં આવે છે, બરાબર. ખૂબ સુગંધી હોય છે અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિ છે સાલ્વિયા ઇજિપ્સિયા લવિંગ્યો બાંટ, કાંટાને ઓગાળી નાખવાની શક્તિ ધરાવે છે એવું કહેવાય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે સેરિકોસ્ટોમા પોસિફ્લોરમ, સેરિકોસ્ટોમા પોસિફ્લોરમ અને કારવાસ કહે છે, જગતો કહે છે, માત્રાવેલી કહે છે, કૃષ્ણાવેલી પણ કહે છે. અને આ વનસ્પતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત છે, કેન્સરની સારવાર માટે કેટલાક લોકો વાપરે છે પણ બહુ ઓછી જોવા મળે છે, અમુક વિસ્તારમાં જ મર્યાદિત છે, કારવાસ કે જગતરો કે. તો સેરિકોસ્ટોમા પોસિફ્લોરમ આના ફૂલની એવી રચના હોય છે, અંદર રૂ જેવી રચના હોય છે, બરાબર, પુષ્પની અંદર જે રૂમય જેવી રચના હોય છે અને રોમ ખૂબ હોય છે પ્રકાંડને બધે, બરાબર, આખું રૂ રૂથી ભરેલું હોય ને એવી એવું પુષ્પ હોય છે એનું. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે સન્યપાત, સ્લેવિન ફર્થિયા, સ્લેવિન ફર્થિયા પેપી લિયોનેશિયા. તો આ સનેપાત છે, આ પણ દુર્લભ વનસ્પતિ છે, રેર પ્લાન્ટ છે, બહુ ઓછા પ્રમાણમાં જોવામાં આવશે, અમુક વિસ્તારમાં જ મર્યાદિત હોય છે. આ સનેપાત ઉપડ્યો હોય, સનેપાત ઝવેર એટલે ટાઇફોઇડ હોય કે બીજી કંઈક સન્નિપાત ત્રિદોષક કોઈ બીમારી હોય તો એની સારવાર માટે આ સનેપાત ઉપયોગી વનસ્પતિ છે. અને એના પુષ્પો છે પેપિલિયોનેસી કુળની વનસ્પતિ હોય, પતંગિયાકા દલપુંજ એના જેવા છે, એટલા માટે પેપિલિયોનેસિયા કહેવામાં આવશે. અને પાનને પુષ્પો અને બધું ખૂબ જ સુંદર હોય છે, આ અલગ પડી જાય એવી વનસ્પતિ છે, પરંતુ આ દુર્લભ છે, કચ્છ વિસ્તારમાં અમુક વિસ્તારમાં આ જોવામાં આવશે, એટલે કચ્છની આ દુર્લભ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે સાંઢિયાવેલ સાર્કોસ્ટિમા એસિડમ સાર્કોસ્ટિમા બ્રેવિસ્ટિગમા, આ રિપીટ થયેલ છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ટેક્કા ટેક્કા લીવો લીવોન્ટો પીટલોઇડિસ અને જોગી બાદશાહ કહે છે અને બીજું સિંહ મૂસ પણ કહેવામાં આવશે, સિંહની મૂસ, બરાબર, જમીનમાં એને કંદ થાય છે, બરાબર. તો ડાયોસ્કોરિયાસી કુળની આ વનસ્પતિ છે, ટેક્કા અથવા ટેક્કેસી કુળની વનસ્પતિ ટેક્કા લિવોન્ટો પીટલોઇડિસ. તો આ દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં આ વનસ્પતિ જોવામાં આવશે, જોગી બાદશાહ તરીકે ઓળખાય છે, જમીનમાં અને કંદ થાય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ટ્રાપા નટન્સ સિંગોડા. તો આ એક જલજ વનસ્પતિ છે અને ખાસ કરીને એના પાનની રચના ને બધું બહુ સરસ હોય છે, ચતુષ્કોણીય ને એમ શું કહેવાય, ત્રાકાકારના પાન હોય છે, પાન જમીન જલજ એટલે કે પાણીમાં તરતા હોય છે. અને આ એના સિંગોડા એના ફ્રૂટ છે, બે બાજુ કંટકો ધરાવે છે, એટલે આમાં બે વેરાયટી છે, કંટક ધારી અને કંટક વિહીન, ટ્રાપા નટન્સ વેરાયટી બાયસ્પાઇનોઝા, બરાબર, તો અથવા તો ટ્રાપા બાયસ્પાઇનોઝા પણ કહી શકાય, બે કંટકો જોઈ શકો છો આપ. તો સિંગોડા, સિંગોડા
બાફીને ખવાય છે, અને બાકી શિંગોડાના જે મીંજનો પાવડર કરાવીને અને ખાસ કરીને ફરાળી વાનગીઓ બનાવવા માટે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ઘા બાજરીઓ, ટાઇફા એનગસ્ટાટા. તો ઘા બાજરીઓ છે જલજ વનસ્પતિ છે, પાણીમાં થાય છે, અને બાજરાની ડુંડી જેવાનો પુષ્પ વિન્યાસ હોય છે, અને જખમ ઉપર વપરાય છે, બરાબર. અને ડુંડી છે બાજરીઓ, બાજરાની ડુંડી જેવી, એ ડુંડીને તોડી અને બાળી નાખવાની, અને પછી એની રાખને કોઈ ઘી અથવા દિવેલ કે અન્ય તેલની સાથે મિશ્ર કરી અને બનાવેલ મલમ છે એ જખમ ઉપર લગાડવાથી જખમ રૂજાઈ જાય છે, એટલા માટે અને ઘા બાજરીઓ કહેવામાં આવે છે. ઘાને રૂજવી નાખનાર ગુણધર્મ છે, રક્તસ્તંભક, સ્ટાઇફા એનગસ્ટાટા. અને બીજી અને બે સ્પીસીસ છે, સ્ટાઇફાની બીજી પણ સ્પીસીસ છે, બંનેમાં ડુંડી લાંબા ટૂંકી હોય છે. પાણાફાળ, ટ્રાઇડેક્સ પ્રોકુમ્બન્સ અને ઘાબુરી કે પરદેશી ભાંગરો કે એના પુષ્પો એટલા સુંદર હોય છે, પતંગિયાને બેસવાનું મન થાય છે, એટલે રંગબેરંગી પતંગિયા અને પુષ્પો વિન્યાસ ઉપર બેસતા હોય છે. વાનરપૂંછ પણ કે ઘાબુરી કે પરદેશી ભાંગરો કે પાણાફાળ કે, અને વાનરપૂંછ એટલા માટે કહે છે આખો એનો પુષ્પો વિન્યાસનો દંડ છે ખૂબ જ લાંબો હોય ને હોય છે, અને પછી પૂંછના ભાગે બધા પુષ્પો ગોઠવાયેલા હોય છે. અને કીટકોને બેસવાનું મન થાય, પતંગિયા તો ખાસ બેસતા હોય છે, આ વનસ્પતિને પ્રિય હોય છે આ વનસ્પતિ પતંગિયાઓ માટે. ટ્રાઇડેક્સ પ્રોકુમ્બન્સ રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે, અને પાનને રસ લગાડો જખમ ઉપર એટલે પાન રૂજાઈ જાય છે. પછીનો ફોટોગ્રાફ છે અર્કજોર. આ એક કીટક પક્ષી વનસ્પતિ છે, પાણીમાં થાય છે, યુટ્રિક્યુલેરિયા ની ઘણી સ્પીસીસ થાય છે, અને અર્કજોર કહેવામાં આવે છે યુટ્રિક્યુલેરિયા સ્પીસીસ. તો આમાં કીટક પક્ષી વનસ્પતિ છે, એટલે કીટકો હોય, સૂક્ષ્મ કીટકો, આમાં એક પ્રકારની વેસિકલ આવેલી હોય છે, અને એની અંદર કીટક ફસાઈ જાય એટલે પછી એનું પાચન કરી જાય. તો આ જલજ વનસ્પતિ અર્કજોર, અને બીજી જમીન ઉપરની જાતિ પણ જોવામાં આવશે, આ જલજ વનસ્પતિ છે યુટ્રિક્યુલરિયા, યુટ્રિક્યુલા રિફ્લેક્સન, યુટ્રિક્યુલર રેટિક્યુલાટ અને એ બધે સ્પીસીસ હોય છે અર્કજોર. પછીનો ફોટોગ્રાફ તો કીટક પક્ષી વનસ્પતિનો ગુજરાતમાં થાય છે, પાણીમાં થાય છે અને જમીન ઉપર થાય છે. પીઠવણ છે યુરેરિયા પિક્ટા, આ રેર વનસ્પતિ છે, 10 મોલારિસ અને 10 મૂલ ક્વાથ માટે આ વનસ્પતિ ઉપયોગી છે, પરંતુ ખૂબ જ રેર છે, દુર્લભ વનસ્પતિ છે, એટલે અમુક જગ્યાએ ઉગી હોય તો અને બીજ થવા દેવા જોઈએ, અને બીજ થાય તો પછી એમાંથી રોપા કરી અને ઉછેરવા જોઈએ. તો આ કૃષ્ણ પૌણી કહે છે, પીઠવણ પણ કહેવામાં આવશે, અને 10 મોલારિસ ને 10 મૂલનો 10 મૂલ ક્વાથ બનાવવા માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ તો આવી રેર વનસ્પતિને ખાસ ઉછેર્યું છે. પછીનો ફોટોગ્રાફ છે વિક્ટોરિયા રિચિયા, જાયન્ટ વોટર લીલી. તો આ એક અમે કલકત્તાના જે બોટનિકલ ગાર્ડન છે ત્યાં જોયું હતું. વિક્ટોરિયા એમેઝોનિકા પણ કહેવામાં આવશે, કેમ કે બ્રાઝિલની અંદર એક એમેઝોન નદી છે, તો એમેઝોન નદીમાં આ વનસ્પતિ જોવામાં આવશે, જાયન્ટ વોટર લીલી. તો આની વિશિષ્ટતા એ છે કે મોતો થાળી અથવા તો તાસ, જે કિનારી ધરાવતો તાસ હોય એના જેવું છે, આનો ડાયામીટર લગભગ 1.5 થી 2 મીટર જેટલો લાંબો થતો હોય છે, અને આની તારકતા પણ હોય છે. નાનું બાળક હોય 5-10 કિલો સુધી તો વજન આ સહન કરી શકે, અને પાન ઉપર બેસાડી રાખો તો પાન ડૂબતું નથી. તો આ ખૂબ મજબૂત પાન હોય છે વિક્ટોરિયા રિજિયા, વિક્ટોરિયા એમેઝોનિકા. તો આ સુંદર પાન માટે, અને આ છે કચ્છની વનસ્પતિ છે વર્નોનિયા સિને રેસેન્સ, આ પણ દુર્લભ વનસ્પતિ છે, કચ્છમાં અમુક વિસ્તારમાં આ વનસ્પતિ થાય છે, વર્નોનિયા સિને રેસેન્સ.
તો આ દુર્લભ વનસ્પતિ છે, મોટી સેદડી તરીકે ઓળખાય છે. ઘાટા ગુલાબી રંગના પુષ્પો ખીલે છે. પછીનો ફોટોગ્રાફ છે અશ્વગંધા વિથાનિયા સોમનીફેરા. તો અશ્વગંધા તેના પાનની અંદર ખાસ કરીને ઘોડાના શરીરને જે ગંધ હોય છે, પેશાબની ગંધ હોય અથવા શરીરની ગંધ હોય, તો એના જેવી ગંધ આવતી હોય છે, એટલે અશ્વગંધા નામ આપ્યું છે. અને એના મૂળ છે એ શક્તિ માટે વપરાય છે, અને પાન છે એ ગાંઠને ગળગુમડ ઉપર લગાડી શકાય, વજન ઘટાડવા માટે પણ કેટલાક લોકો આના પાન વાપરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મકાઈ, જીયા મેચ. તો મકાઈ છે એ મકાઈમાં નર પુષ્પો અને માદા પુષ્પો અલગ અલગ જગ્યાએ આવે છે. નર પુષ્પો છોડના અગ્રભાગે હોય છે અને માદા પુષ્પો નીચેના તલસ્થ ભાગે સાઈડમાં આવતા હોય છે. અને આખા જે નિપત્રોથી આવૃત હોય છે આખું. અને આનો મકાઈ છે એની રચના જોવી વિશિષ્ટ છે, બરાબર. આખા જે રેસા હોય છે એ પણ પ્રોસ્ટેટની સારવાર માટે ઉપયોગી છે. મકાઈના રેસા હોય, મકાઈના ડોડા લાવ્યા હોય, તેની નિપત્રો દૂર કરી અને જે રેસા છે એ રેસા એટલે કે પરાગ વાહિની કે રીતનો ભાગ છે, પુષ્પનો જ ભાગ છે, તો એને રેસાને દૂર કરી અને એનો ઉકાળો કરી અને વાપરી શકાય છે, બરાબર. રેસાને દૂર કરીને સાચવી રાખવા, એનો ઉકાળો છે ખાસ કરીને પ્રોસ્ટેટનો સોજો હોય તો એમાં ઉપયોગી છે, મૂત્ર ગુણધર્મ ધરાવે છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ પ્લીઝ. મિદલિયા સાહેબે આજે 548માં આપ્યો સેમિનાર, ખૂબ સારો હતો. અને ખાસ મારે જે બાબત કહેવાની હતી, સ્લાઇડની ક્વોલિટી ખૂબ સારી હતી. આ ખરેખર તમને બહુ રેર જોવા મળે એ ટાઈપની બધી એકદમ ક્લિયર સરસ મજાની, અને સાયન્ટિફિક નેમ પણ વ્યવસ્થિત તમને લખેલા અને સારી રીતે વાંચી શકાય એવા ગુજરાતી અને બંને નામ પણ એને સારી રીતે બધાને આપેલા હતા. હવે જે સાહેબે જે પહેલી જ વાત કરી કૃષ્ણ વર્ડની, તો કૃષ્ણ વર્ડ વિશે મારે થોડું કહી દેવાનું. ખરેખર છે એ ફાયકાસ ક્રિષ્ને તરીકે હજી સુધી લોકોએ એને સ્પીસીસ તરીકે સ્વીકારી નથી, વેરાયટી તરીકે વાર ક્રિષ્ને કહે છે, પણ ખરેખર ફાયકાસ બેંગાલેન્સિસ છે. અને એની ખરે બહુ તમારે સારી સ્ટોરી વાંચવી હોય તો ટ્રીઝ ઓફ દિલ્હી પ્રદીપ કિશનની એક બુક છે, એના છેલ્લા બેક ઓફ ધી બુક કરીને જે એના છેલ્લા પાનામાં જેણે આખીની સ્ટોરી આપેલી છે. અને બનારસની અંદર એક અંગ્રેજે એની એક ડાળી લાવી, એમાંથી વડ બનાવી, પછી એના ટેટામાંથી બીજ વાવી, અને એમાંથી કેટલા વડના નીકળ્યા અને કેટલા આ પ્રકારના કે જેના થોડાક મોડિફિકેશન હતું, જે પાંદડા જે કપ જેવા થઈ જતા હતા એ કેટલા નીકળ્યા, એનો રેશિયો કાઢીને એને કીધેલું કે આ એક ફાયકસ બેંગાલેસિસ છે, પણ એની અંદર ખરેખર 100-100% એના બીજમાંથી એ જ પ્રકારના વડ ના થાય. એટલે જ આપણે અત્યારે એને ડાળીઓ દ્વારા કરીએ છીએ, અને જુનાગઢમાં કોઈ પણ વ્યક્તિને જોતા હોય તો સારી રીતે મળી શકે. પછી સાહેબે નાગચંપાનો ઉલ્લેખ કર્યો, તો આ જ ઓલાની અંદરના ત્રણ બીજા પ્લાન્ટ હતા. એક લાંગી લાંગી કહેવાય છે મૈસૂર ચંપો, એક જે માઇકેલિયા ચંપા કા, આ ત્રણેયના નાગચંપોડા, ત્રણેયના ફૂલ તમે સૂંઘશો ને તો લગભગ એની જે સુગંધ છે અનોનિસી ફેમિલીના છે, પણ સુગંધ તમને સારી આવશે. અને એકની તમે જે સુગંધ છે એ મીઠી સુગંધ છે. બીજી એની ખાસ ખાસિયત એ છે કે તમે ગમે એટલા તમારી પાસે પુષ્પો હોય તો એની સુગંધ છે ને વધારે ના થાય, તમને એકદમ આમ કે એક્સેસ થાય ને એ ના થાય. એમાં શું કુદરતી ખૂબી છે એ આપને ખ્યાલ નથી. અને ખૂબ જ લાંબો સમય સુધી સુગંધ આપનારા આ બધા પ્લાન્ટ હતા. પછી ઉટીગણ છે, ઉભો રતવેલીઓ છે, સર્પકન છે, એની સરસ મજાની વાત કરી. અને એ વિશેની આ મરીના વિશે જે સાહેબે વાત કરી, તો એનું મારે ખાસ કહેવાનું કે આખી દુનિયામાં
એક જ સ્પીસીઝનું જંગલ 700 સ્ક્વેર કિલોમીટરની અંદર હોય તો એવું ફક્ત ને ફક્ત કચ્છ છે. ત્યાં તમે જજો, જે કચ્છની અંદરના જે છે, ખાસ કરીને તમે ત્યાંના તે આપણે એના બેટી રીતે અંદરના ભાગમાં તમે જશો, જખૌ સુધીની જે આખો દરિયાનો વિસ્તાર છે એમાં આ એવિસિનિયા મરીના એક સ્પીસીસ આવેલી છે. બીજી ઘણી સ્પીસીસના થોડા ઘણા પ્લાન્ટ વાવવાના ટ્રાય કર્યા પણ એની જેટલી કોઈ પણ વસ્તુ અત્યારે આવતી નથી. એટલે 100% એક સ્પીસીસનું જંગલ કહી શકાય એવું કહી શકાય એવું હતું. અને ખાસ ઊંટને ત્યાં લોકો ચરાવવા લઈ જતા હોય છે કચ્છની અંદર. હતું પછી કાળું ફોદરું, મગફળી, દારૂડી, ડુંગળી, લસણ, કીડામારી, ચરેલ, સૂર્યમુખી, સિંગોડા, ગાબાજરીઓ, પાણાપાડ આવી જે વનસ્પતિ હોય એનાથી લગભગ લોકો પરિચિત હોય છે અને એની વિશેષતાનો પણ થોડી ઘણી માણસોને ખ્યાલ હોય છે. એટલે એ વનસ્પતિની ઠેકાણે પણ બીજી આપણે જે અમુક હજી પણ વિશિષ્ટ અને દુર્લભ આપણી જે વનસ્પતિ છે એનો સમાવેશ કરવાની ખરેખર જરૂર હતી. બીજું આ કીડામારીની જે વાત કરી તો મારો જ્યાં ખ્યાલ છે ત્યાં સુધી માણસની અંદર કીડામારીનો કોઈ ઉપયોગ આપણે નથી કરતા. ફક્ત ને ફક્ત પશુની અંદર જ્યારે એના પાઠામાં કે એમાં કોઈ પણ જે કીડા પીડ્યા હોય ત્યારે વાપરીએ છીએ અને થોડી ઘણી એના પેટના કૃમિ કે એના માટે વપરાતી હોય એવું મને ખ્યાલ છે. પણ હ્યુમનમાં કોઈ ઉપયોગ થતો હોય તો એની ખાસ કોમેન્ટ આપે. લાણોદય સાહેબ બે વાત કરી, ખારી જમીન એ બહુ અગત્યની વાત છે. કોઈ પણ તમે મોટા વિસ્તારમાં જશો એમાં એક નાનો એવો પેચ જો ખારો હશે ને તો ન્યાય એ લાણો એટલા વિસ્તારમાં જ થશે, એનાથી આગળ નહીં જાય. મેં અમારા વિસ્તારની અંદર અહીંયા જોયું તો હું અમારા ગામના એક બે ગામ છે અહીંથી ગણેશગઢ કરીને અને પછી ગામ એની વચ્ચે એક નાનો એવો પાક છે એકદમ ખારી જમીન જેવું છે. તો એ તળાવના કાંઠે બધે મને લાણો જોવા મળ્યો, બીજે કોઈ ઠેકાણે લાણો ન જોવા મળ્યો. એટલે એકદમ એની જમીનની સાથે એને રિલેટેડ છે અને થોડીક પોચી જમીન હોય, કાળી જમીન હોય તો વધુ થાય છે. અને એવી રીતે કાળો કટ કયો છે એ ખારી જમીન અને ચૂનાવાળી જમીન એમાં વિશેષ થાય છે. અને તમે કોઈ વખત જશો તો વેરાવળ બાજુ તમને ખૂબ જ એ વસ્તુ તમને જોવા મળશે. બાકી ચૂનાવાળી જ્યાં જ્યાં જમીન છે આખા જૂનાગઢ જિલ્લાની અંદર તમને ગમે ત્યાં ઠેકાણે એ ઉગેલો જોવા મળશે. વૈજયંતીની વાત કરી તો પાણી જ્યાં વધુ ભરાતું હોય ત્યાં આ વસ્તુ વધુ જોવા મળે, કારણ કે એનું સીડ ખૂબ હાર્ડ હોય છે. જ્યાં સીડ પડ્યા રહે અને એને બીજી સિઝનમાં ઉગવા માટે પૂરતું પાણી ન હોય તો એમાંથી સ્ફુરણ ન થાય એવું કદાચ બની શકે. એટલે એના કારણે પણ એ બાજુ વધુ જોવા મળે છે. પણ તમે જો એને બીજ લાવીને ઘરે વાવો તો 62 ઉખરાણમાં તમે જોશો તો જે તળાવની અંદર થોડો કાદવ હોય, સાવ સપાટ કે તળાવેલું હોય તો એની અંદર નહીં થોડો કાદવ રહેતો હોય અને આમ ધીરે ધીરે પાણી સુકાતું હોય અને કાદવની અંદર ખાસ તમને એમ તિરાડો ઉપાડી જતી હોય ને એવી જે એમ કે ને ક્લે ટાઈપની માટી હોય ત્યાં તમને ખૂબ સારી રીતે જોવા મળે. જૂનાગઢની અંદર આ મોટાભાગના ઓખરાડ પછી જેનકી મુંડી એ વગેરે તમે કોઈ વખત જૂનાગઢની અંદર તમે જાઓ તમારો સાગડીવીડીનો જે ડેમ છે એની અંદર આ પુષ્કળ વસ્તુઓ તમને જોવા મળે છે. કડવી ને ખરેખર રેર છે સૌરાષ્ટ્રની અંદર. તો એ સાહેબે કીધું ધોળા આજે આપણે આપણે જસદણ પાસેના જે મહાદેવના મંદિર કે એની બાજુની કેલા સોમનાથ કે ન્યા કે બીજે થોડાક ઠેકાણે હોય પણ મેં ગીરમાં એને એક બે ઠેકાણે જ જોઈ હતી, બધે ઠેકાણે જોવા નથી મળતી. પછી જે ઘણી વનસ્પતિઓ આવી એ એક્સક્લુઝિવલી કચ્છની હતી. એમાં પીળો જોગડ્યો હતો, કારાવાસ હતો, જગદરા હતો, સનેપાત, આ બધી વનસ્પતિ છે કચ્છની અંદર જ તમને ખાસ જોવા મળે. અને જો આપણી ઉપર કોઈક વખત જોશી સાહેબની કૃપા થાય તો આપણને એ વસ્તુ જોવા મળી શકે. કાળી મુસળી, પછી નાગચીકણી, મચેસી, શતમૂળી, આ બધી વસ્તુઓ વનસ્પતિઓ તમારે સારી રીતે જોયું હોય તો મારી દ્રષ્ટિએ તમે જૂનાગઢની અંદર ચોમાસાની અંદર ખાસ કરીને ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર તમે જે ગિરનારની અંદર જે બે સીડી છે એમાં મેઇન નહીં પણ જે પાછળના જે છે ને ભરતપુર શેષાવંતી જાય છે એ રસ્તા ઉપર જશો તો આ બધી વનસ્પતિ તમને સારી રીતે જોવા મળશે અને એની અંદર પણ તમને ખાસ જોવા મળે. પછી શાહતરોપિત પોપડો એ સૌરાષ્ટ્રના બરડા ડુંગરમાં એને રિપોર્ટેડ છે, બહુ ઓછો જોવા મળે છે.
કદાચ ઓલામાં ભાઈ એવી રીતે આ ખીરોડી છે એ પણ કચ્છની અંદરની છે. ચોટલા વેલ છે ખરેખર એક્ઝોટિક છે, આપણે આમાંથી થોડીક એને ઓલી કરી હોય તો ચાલે. ગાડીની આ ગમી ફેરાની જે વાત કરી તો એ મેં અત્યાર સુધીમાં ગાડીની ગમી ફેરાની અંદર જેનો ગમ ભેગો કરે એવું બરડા ડુંગરમાં એક બે વિસ્તાર હતા, પણ એ હું જોવા નથી પામ્યો. પણ જુનાગઢની અંદર કોઈ વખત તમે રામનાથ થી બોરદેવીનું જો ટ્રેક કરો જંગલ ખાતાની પરમિશન લઈને, તો ત્યાં તમને પુષ્કળ ત્યાં જોવા મળે છે. અને એની એક બીજી એક ખાસ ખૂબી એ છે કે આના જે ફળ આવે છે એમાં એક પ્રકારની ઈયર પડે છે, મોટા ભાગના સીડ ખાઈ જાય, એટલે આનું મલ્ટિપ્લિકેશન થવું બહુ એને કે બીજ ભેગા કરવા બહુ અઘરા હોય છે. એ મેં ખાસ એ જોયું હતું. એટલે લગભગ તમને 90 નહીં પણ 95-99% જે બધી એની બીજ હોય ને કેપ્સ્યુલ હોય એ સડી ગયેલી હોય છે. એટલે એ તમને જોવે એખરામાં મેં ખાસ એ વસ્તુ જોઈ, જ્યાં ગટરનું પાણી મિક્સ થતું હોય અને લાંબા ટાઈમ સુધી પાણી હાલતું હોય ત્યાં એકરો જોવા મળે છે. અને વિલાયતી તુલસીની સાબે હિપ્ટિસની જે વાત કરી હતી એમાં મારે ખાસ કહેવાનું, સૌરાષ્ટ્રની અંદર છેલ્લા વર્ષોથી, આ વર્ષે તો આપણે એટલો સારો વરસાદ નથી થયો, પણ વરસાદો ખૂબ વધવાથી એનું પ્રમાણ એની જે પહેલા ફક્ત જૂનાગઢની આજુબાજુ જ જોવા મળતું, પણ હવે તમને બીજા ઘણા વિસ્તારની અંદર જોવા મળે છે. અને એ જ્યાં જ્યાં જોવા મળતું હોય એટલે તમારે ચોક્કસ માનવાનું કે 700-800 મિલીમીટર જેટલો વરસાદ ત્યાં પડેલો છે. અને ચોમાસું છે ને થોડુંક આમ કહેવાય ને કે સપ્ટેમ્બર એન્ડ સુધી ગયું હોય, લંબાણું હોય, ત્યારે તમને આ વનસ્પતિ તમને રોડના બે કાંઠા પર જોવા મળે છે. રાવણતાળની 2-3 સ્પીસીસ છે, આપણે ત્યાં એક જ થાય છે, પણ વિશ્વમાં એની 3 સ્પીસીસ એની રિપોર્ટ છે. અને એને આમ ખરેખર જોવો તો આપણા દેશની અંદર એને દીવતાર તરીકે વધુ ઓળખવામાં આવે. ગુલબંકાવલી છે, ગુજરાતમાં થતી નથી, અને અનિલભાઈ એના ખાસ ટીપા બનાવે છે, કોઈને આપણી માથે કૃપા હોય તો કોઈક વખત મળી જાય આપણને. મર્યાદવેલની તમને વાત કરી તો મારે એમાં ખાસ ઉલ્લેખ એ કરવાનો છે કે જયકૃષ્ણ ઇન્દ્રજીત જે પ્રથમ વખત એને દરિયાના કાંઠે આ જે રેતીના ઢુવાને એને સ્થિર કરવા માટે માંડવીમાં વાપરી હતી, અને માંડવીમાં જે મહારાજ સાહેબે જે એનો મહેલ બનાવ્યો હતો દરિયા કિનારે, એની અંદર આ રેતી ન ઉડે એ માટે એને એનો પ્રયોગ કર્યો હતો. પણ જો તમારે કોઈ પણ ટેંગાણા દરિયા કાંઠે ખાસ કરીને હોટલોમાં ગમે ત્યાં કોઈ પણ એકદમ ઝડપથી ને તમારે છાંયો કરવો હોય એક વર્ષની અંદર એક વેલ વાવીને, તો આ એ વેલ ઉત્તમ છે. અને આમાં બહુ એનો ઉપદ્રવ બીજો હોતો નથી સમજો. પછી જંગલી લવંડરની જે હસ્તગીરીની જે માહિતી આપી એ મારા ખ્યાલમાં હતી નહીં, બીજા મોટા ભાગના વ્યક્તિઓને પણ નહીં હોય, એટલે ખરેખર સારી હતી. જંગલી કૃષ્ણ ફળના જે પાણી જે હોય છે એમાં ખાસ તમને જણાવું કે જ્યાં પાણી ભરેલું હોય અને પાણી ભરીને હાલતું હોય અને ગુના જેવું હોય ત્યાં આ વનસ્પતિ બેશક થાય, અને દર વર્ષે એકની એક જગ્યાએ થતી હોય છે. તમે કોઈક વખત જુનાગઢ જાઓ તો સાગડી વેડીના અમારો જે ડેમ છે એના કાંઠે તમને 100% જોવા મળે. ગન પ્રસારણી છે એ પણ ખાલી સારી માહિતી હતી. પછી વચ્ચે તમને આ જે માની રસ મૈસુરેન્સીસની વાત કરી હતી સાહેબે, એ ખરેખર ચોટીલાની એ વિસ્તારમાં છે, પણ વધુમાં વધુ તમારે આમ એને જોવું હોય તો આપણે હિંગોળગઢની જે સેન્ચુરી છે એની અંદર આ ખૂબ જ થાય છે. અને એ ખરેખર એટલા વિસ્તારમાં જ રહે, જ્યાંથી કોઈ ટેકાને બીજે આગળ નથી જતી, વર્ષોથી હું એને જોઉં છું તો કોઈ પણ રીતે થયેલી નથી. સીતાબ સૌરાષ્ટ્રમાં કોઈ પણ ટેકાને થતો નથી, છોડ તરીકે લાવો તો એક વખત અમારે ત્યાં ભટ્ટ સાહેબ લાવેલા અને મોતીબાગમાં ઉજરેલો અને સારી રીતે એની સુગંધ નહીં આવતી હતી, પછી કોઈ ખેંચી ગયો એટલે પૂરો થઈ ગયો છે. હવે ટ્રાવેલર પામ છે એ પણ એક્ઝોટિક છે. બીજું ખાસ મારે એ કહેવાનું હતું કે આપણી જે વનસ્પતિઓ હમણાં જોશી સાહેબે એક બે વનસ્પતિ જે કચ્છમાંથી ફર્સ્ટ ટાઈમ વર્લ્ડમાં રિપોર્ટ થઈ છે એ, પછી આપણી જે સ્પીસીસ છે ટેપ્રોસિયા જામનગરેન્સીસ સાયપ્રસ દ્વારકેન્સીસ છે, ટ્યુબ્યુલસ ટેરેસ્ટ્રીસ વાર્કચેન્સીસ છે, વાયોલા જે કાઠિયોની એક સ્પીસીસ છે એનો ખાસ ઉલ્લેખ કરવાનો હતો. છેલ્લે છેલ્લે સાહેબે જે વાત પૂરી કરવાનું હતું ત્યારે ઘણી નવી સારી વનસ્પતિ લેવામાં ઢાકરી એના વિશે જાયગોપાઇલેસીનું નકર તો એક જ બે ટ્રી હતું, અને એક હતો આપણે જે ધમાસો એ જ આપણે બે જોતા હતા, પણ એની અંદર જે ઢાકરી નવી સાહેબે વાત કરી એ ખરેખર બહુ સરસ હતી. અને
પછી જામરો, સાંઢિયાવેલ, લવિંગિયોબાટ, કારાવાસ, જગતરો એ બધી વાત કરી. પણ સાંઢિયાવેલમાં મારે ખાસ કહેવાનું કે કોઈ વખત તમને એના પુષ્પો સૂંઘવા મળે તો ખાસ એની સુગંધ લેજો, ખૂબ સરસ સુગંધ હોય. એક વખત તમને મસ્ત મજા આવી જાય એવી છે. સીમું છે, પછી યુટિકેરિયાની કે એની બધાની પણ સભ્ય વાત કરી ઓવરઓલ. પછી યુરિયા પિક્ટા એટલે કે કૃષ્ણપર્ણની જે વાત કરી છે સાહેબ, એ ખરેખર તમારે કોઈને સીડ કે ભેગા કરવા હોય રોપા કે, તો સાસણ ગીરની જે આયુર્વેદિક જે વનસ્પતિની જે નર્સરી છે ત્યાં ચોમાસાની અંદર પુષ્કળ થાય છે, એના રોપાઈ થાય છે અને બીજ પણ આવે છે. એટલો એક કહેવાય ને કે એનો પેચ મેં બીજે કોઈ પણ ઠેકાણે જોયો નહોતો. ઓવરઓલ ખૂબ સરસ મજાની ટોકરી, મજા આવી. થોડું લાંબુ હોવા છતાંય મેં પાછું થોડુંક લંબાવી દીધું, એટલે ફરીથી મિતલિયા સાહેબ અને મારા વતી હું બધાને સમાજ ચાહું. આભાર. ખૂબ ખૂબ આભાર ધ્રુજ સાહેબ, પૂરક માહિતી આપવા બદલ. સરસ સરસ આભાર ધ્રુજ સાહેબ.